નમસ્કાર મિત્રો, ત્રિકોણમિતિ ની અંદર આપણે સાત ભાગ જે છે મિત્રો કમ્પ્લીટ પૂર્ણ કરેલા છે. આજે મિત્રો આ ત્રિકોણમિતિ નો અંતિમ અને છેલ્લો ભાગ એટલે કે મિત્રો એક મહા એપિસોડ કે જેની અંદર મિત્રો તમામ પ્રકારનું રિવિઝન આવી જતું હોય અને જેટલી પણ કોઈ પેટર્ન જે છે મિત્રો બાકી રહેતી હોય તો એ આજના ભાગ ની અંદર મિત્રો સમાવેશ કરવાનો છે. તો તમામ પ્રકારની બાકી રહેલી પેટર્નો જે છે મિત્રો જે પૂછાઈ શકે એવી છે, ખાસ કરીને એવી તમામ પેટર્નો જે છે મિત્રો આજના છેલ્લા ભાગ ની અંદર મિત્રો લેવાના છે. જો તમે નવા મિત્રો હોય અને ટોટલ કોર્સ જે છે મિત્રો કરવા માંગતા હોય તો ટોટલે ટોટલ કોર્સ જે છે મિત્રો ફ્રી છે, જેની અંદર 55 ટોપિક નો સમાવેશ થાય છે, ગણિત, રીઝનિંગ અને ભૂમિતિ, બરોબર. તો આ તમામે તમામ મટીરીયલ જે છે મિત્રો તમને સિમ્પલ રીતે આપણી એપ્લિકેશન છે એની અંદર ટોટલ વિડીયો જે છે મિત્રો ફ્રીમાં જોવા મળશે. ઉપરાંત તમામે તમામ વિડીયોનું જો પીડીએફ મટીરીયલ લેવા ઈચ્છતા હોય તો પણ મિત્રો તમને એપ્લિકેશનમાં ટોટલ માહિતીઓ મિત્રો આપેલી છે. અને જૂના મિત્રો માટે ખાસ કરીને જે લોકોએ કોર્સ પૂર્ણ કરેલો છે અને જેમને ફક્ત પરીક્ષા લક્ષી તૈયારી કરવી છે તો એમના માટે મિત્રો સરસ મજાના મોસ્ટ આઈએમપી એવા 1900 દાખલાઓ જે છે એની સરસ મજાની સ્માર્ટ બુક તૈયાર કરેલી છે. તો આ સ્માર્ટ બુક માટેની ટોટલી માહિતી જે છે એ પણ મિત્રો તમને ડિસ્ક્રિપ્શન ની અંદર અને કોમેન્ટ ની અંદર મિત્રો મૂકેલી લિંક પર તમને જોવા મળી જશે. તો આ વસ્તુ જે છે મિત્રો આપણે આયોજન ની અંદર ધ્યાને લઈશું. વધુ વાત નહીં કરીએ અને મૂળ મુદ્દા પર આવી જઈએ કે આજના અંતિમ ભાગની અંદર એટલે કે મિત્રો આજનો જે છેલ્લો 8 નંબરનો ભાગ છે એની અંદર મિત્રો ટોટલ એટલે કે મિક્સ પ્રકારના તમામ દાખલાઓ જે છે એનો સમાવેશ થવાનો છે કે જે દાખલાઓ મિત્રો બાકી રહી ગયેલા છે, બરાબર. તો શુભ શરૂઆત કરીએ અને જોઈએ મિત્રો આજનું પ્રથમ ઉદાહરણ જે છે મિત્રો કેવા પ્રકારનું છે. મિત્રો પ્રથમ ઉદાહરણ ની અંદર જોઈ શકો છો કે જો સાઈન એ વત્તા બી બરાબર મિત્રો સાઈન એ ગુણ્યા કોસ બી વત્તા કોસ એ ગુણ્યા સાઈન બી હોય તો આપણી પાસે સાઈન 75 નું મિત્રો મૂલ્ય માંગ્યું છે. આપણે જાણીએ છીએ કે સાઈન 75 નું કોઠામાં કોઈ જગ્યાએ મૂલ્ય નથી, બરાબર. તો જ્યારે સાઈન 75 નું મૂલ્ય માંગેલું છે ત્યારે જોઈ શકો છો સાઈન એ વત્તા બી એટલે એ જે છે એને મિત્રો આપણે કઈક ટુકડો પાડવો પડશે, બી જે છે એને ટુકડો પાડવો પડશે, બંને ભેગા થઈ ગયા તો મિત્રો સાઈન 75 બની જાય. તો એ જે છે એ મિત્રો આપણે 45 લઈ લઈએ અને બી જે છે એ 30 લઈ લઈએ એટલે આનો ટોટલ જે છે એ મિત્રો આપણને જોવા મળશે 75નો, જેમાં 45 અને 30ના તમામ મૂલ્યો આપણે જાણીએ છીએ, બરાબર છે. તો ચાલો શુભ શરૂઆત કરીએ. તો જોઈ શકો છો કે અહીંયા સાઈન જે છે મિત્રો 75 થઈ જશે, કેમ કે એ વત્તા બી બંને ભેગા થાય તો અહીંયા 75 જોવા મળશે. સામે મિત્રો આપણે કિંમત જોવાની છે, એકવાર લખી નાખીએ છીએ કે સાઈન 45 ગુણ્યા મિત્રો તમને જોવા મળશે કોસ 30 જોવા મળશે. એ અને બી ના મૂલ્યો મિત્રો અહીંયા મૂકી રહ્યો છું, વત્તા ના વત્તા કરીએ છીએ. એ જ રીતે અહીંયા જોઈ શકો છો કે કોસ જે છે એમાં 45 જોવા મળશે તો સાઈન જે છે એની અંદર આપણે 30 જે છે મિત્રો મૂકી દઈશું, બરાબર. તો અહીં કિંમત મૂકીએ તો મિત્રો સાઈન 45 એટલે ખરેખર મિત્રો વચ્ચેનું મૂલ્ય જે ખરેખર એકના છેદમાં વર્ગમૂળ 2 તરીકે કાર્ય કરે છે, એવી જ રીતે મિત્રો કોસનું મૂલ્ય જો જોઈએ કોસ 30 એટલે ખરેખર સાઈનનું છેલ્લું મૂલ્ય જે છે એ આગળ આવી જશે. તો મિત્રો કોઠો હવે તમને કદાચ નજરે હશે કેમ કે આપણે ટોટલ ટોપિક જે છે મિત્રો અહીંયા પૂર્ણ કરેલો છે, બરાબર. કોસ 45 એટલે વચ્ચેનું મૂલ્ય એટલે સેમ આ જ વસ્તુ જોવા મળશે એકના છેદમાં વર્ગમૂળ 2, અને મિત્રો સાઈન 30 એટલે પહેલું જ મૂલ્ય એકના છેદમાં મિત્રો ખાલી 2 જોવા મળશે. તો નાનકડું સાદરૂપ આપીએ તો તમે જોઈ શકો છો કે વર્ગમૂળ 3ના છેદમાં મિત્રો 2√2 જોવા મળે છે, વત્તા મિત્રો અહીંયા જોઈ શકો છો કે એકના છેદમાં મિત્રો 2 વર્ગમૂળ 2, બંને સમછેદી હોવાના લીધે બંને ભેગા થાય તો ઉપર મિત્રો જોવા મળશે વર્ગમૂળ 3 એકના છેદમાં 2 કૌંસમાં મિત્રો અહીંયા વર્ગમૂળ 2. આવું ક્યાંય મૂલ્ય આપણા ઓપ્શનમાં મિત્રો તમને જોવા નથી મળતું, બરાબર. તો સિમ્પલી વસ્તુ છે કે જો આપણે ઉપર નીચે મિત્રો જો વર્ગમૂળ 2 વડે ગુણીએ, કેમ કે છેદમાં મારે મિત્રો વર્ગમૂળ 2 ક્યાંય જોતું જ નથી, તમે જોઈ શકો છો, બરાબર. તો વર્ગમૂળ 2 ને મિત્રો અહીંયા ભટકાડશો એટલે તરત સિમ્પલી તમને ખ્યાલ આવી જશે કે આ વર્ગમૂળ 2 નો ગુણાકાર અહીંયા કરશો એટલે વર્ગમૂળની અંદર 6 તરીકે થશે, કેમ કે 3 × 6, અને મિત્રો વર્ગમૂળ 2 1 અને વર્ગમૂળ 2 થશે, અને છેદમાં તમે જોઈ શકો છો કે આ બંને થઈને ઓરિજિનલ બગડો થશે 2 × 2 થશે તો વાસ્તવિક રીતે ખરેખર 4 આવશે. તો આવા પ્રકારનું ઓપ્શન જે છે મિત્રો અહીંયા બી ની અંદર તમને જોવા મળી રહ્યું છે. તો આનો યોગ્ય ઓપ્શન જે છે મિત્રો બી છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે. તમામે તમામ આજના ઉદાહરણો જે છે મિત્રો મોસ્ટ આઈએમપી છે, ખાસ શીખવા જેવા. સાઈન થીટા માઇનસ કોસ થીટા બરાબર જો શૂન્ય થતું હોય તો મિત્રો અહીંયા આની કિંમત આપણી પાસે માગી છે. તો આ વસ્તુ શું કહેવા માંગે છે તો આવું તમને મિત્રો સમજાઈ જશે કે અહીંયા તમે જોઈ શકો છો કે સાઈન થીટા બરાબર કોસ થીટા તમે લખી શકો છો, કારણ કે આ કોસને તમે સામે લઈ લો, બરાબર. તો મિત્રો આપણે એક પરિણામ ભણી જતા કે સાઈન અને કોસ એક્ઝેક્ટ સમાન ક્યારે થાય તો કે ત્યારે મિત્રો કે જ્યારે એના થીટા જે છે એ મિત્રો 90 જે છે એ થઈ જતા હોય. તો સિમ્પલી વસ્તુ છે, બંને થીટાનો સરવાળો એટલે કે થીટા વત્તા થીટા એટલે કે 2θ બરાબર મિત્રો 90 થતા હશે તો જ આ પોઝિશન મિત્રો સર્જાતી હોય. તો થીટાનું મૂલ્ય મિત્રો 45 છે એ વસ્તુ નક્કી થઈ ગઈ. તો થીટા જે છે એને મિત્રો આપણે મૂકવાનો છે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા જોઈ શકો છો કે સાઈનની 4 ઘાત 45 આપણે કરીએ વત્તા મિત્રો અહીંયા એ જ રીતે કોસની 4 ઘાત 45 મૂકશું અને વત્તા મિત્રો અહીંયા 10√45 આપણે જે છે એ મૂકીએ. તો જરાક સાદુરૂપ આપીએ તો સાઈન 45 એટલે કેટલા, હમણાં જ વાત કરી હતી કે એકના છેદમાં વર્ગમૂળ 2 પણ એની 4 ઘાત છે, ખાસ મિત્રો ધ્યાન રાખશું, બરાબર. ચાલો કોસ 45માં પણ એ જ મૂલ્ય આવે પરંતુ 4 ઘાત છે એ મિત્રો ખાસ ધ્યાન રાખશું. 10 ની અંદર એકડો છે એટલે એની ઘાત સાથે બહુ નિસ્બત નથી, કેમ કે 10 45 એટલે એકડો થાય.
ચાલો સાદુરૂપ જોઈએ તો જો આને એક વખત વર્ગ કરો તો ફક્ત એક દ્વિતીયાંશ થાય, ફક્ત વર્ગ કરો તો પછી એક દ્વિતીયાંશનો હજી એક વર્ગ કરવો પડે, એટલે ખરેખર આ એકના છેદમાં ચાર થશે, અહીંયા પણ એકના છેદમાં ચાર થશે. અહીંયા મિત્રો જો બુદ્ધિ પહોંચતી હોય ને તો ચારના છેદમાં ચાર લખી નાખો, ખૂબ મજા આવશે. કેમ કે ચોગડાના છેદમાં ચોગડો એ પણ એકલો જ છે, પણ આપણે આપણો મતલબ જે છે ને મિત્રો અહીંયા જોવા મળશે, સમજ છે એનો, બરાબર. ચાલો તો ચાર ને એક, પાંચ ને એક છ, તો અહીંયા છ ના છેદમાં ચાર એટલે ઉર્ફે મિત્રો આને શું કહી શકાય, તો કે ત્રણ ના છેદમાં બે મિત્રો કહી શકાય. એટલે યોગ્ય જવાબ ઓપ્શન બી જે છે એ ખરેખર સાચું કહી શકાય છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો આ દાખલો મિત્રો ખૂબ જ સરસ મજાનો છે. પહેલા રકમ જોઈએ કે જો કોટની ચાર ઘાત થીટા વત્તા કોટ વર્ગ બરાબર મિત્રો 3.6 હોય તો આપણને એમ કહે છે કે ભાઈ કોસેકની ચાર ઘાત ઓછા કોસેકનો વર્ગ ખરેખર કેટલો થાય. મિત્રો આનું સોલ્યુશન કેમ કરું, તો એક સરસ મજાનું એકડાવાળું સૂત્ર છે, બરાબર, કે જો કોટમાંથી ધારો તો તમે કોસેકમાં રૂપાંતર કરી શકો અને કોસેકમાંથી ધારો તો તમે કોટમાં રૂપાંતર કરી શકો, એની મિત્રો 100% ગેરંટી છે. તો જો સહેજ બુદ્ધિ પહોંચાડતા જોઈએ, જો ખૂબ મજા આવશે. દાખલા તરીકે ને આપણી પાસે શું માગેલું છે, આપણે અહીંયાથી શું શરૂઆત કરીએ, કેમ કે આનો કોટ બની જશે અને જવાબ જે છે મિત્રો એકદમ ઇઝીલી જે છે મિત્રો આવી જશે. તમે જોઈજો, ચાલો આ વસ્તુ જે છે એ માગેલી છે. હું એમ કહું છું કે આ વસ્તુ પોતે જ આ છે, અથવા તો આ વસ્તુ પોતે જ આ છે. કેવી રીતે, તો એ જરાક જોઈએ આપણે. ચાલો જે કોસેક જે છે ને એ કોસેકને મિત્રો 100% તમે કોટમાં રૂપાંતર કરી શકો છો. તો કેવી રીતે, જરાક નજર પહોંચાડો. તો આ બંને પદની અંદર તમે જોઈ શકો છો કે કોસેકનો વર્ગ છે, તો એને જરાક બહાર લખી નાખો. તો કોસેકનો વર્ગ થીટા જો બહાર લઈએ તો અહીંથી મિત્રો એક વખત વધે છે, કોસેકનો વર્ગ વધે છે, કોસેક વર્ગ થીટા અને માઇનસ મિત્રો એકડો વધે છે. તો જુઓ કોસેક વર્ગ ઓછા એકને કોટ કહેવાય, શા માટે, તો કે કોસેક વર્ગ માઇનસ કોટ વર્ગ બરાબર એકડો છે. તો આમાંથી તમે કોટને કરતા બનાવો એટલે આ જ વસ્તુ તમને જોવા મળશે. તો સિમ્પલી મિત્રો અહીંયા આવું કહી શકે કે જો આ કોસેક માટે લખવું હોય તો મિત્રો એક વત્તા બરોબર ધ્યાન રાખજો કોટ વર્ગ થીટા 100% થશે, અને કોસેક વર્ગ માઇનસ એક એટલે પોતે શું થશે, કોટ વર્ગ થીટા થશે. બસ એક ગુણાકાર કરો એટલે જવાબ તમારો હાજર છે. અહીંયા તમે વન પ્લસ કોટ વર્ગ કહો કે કોટ વર્ગ પ્લસ વન કરો, બેના મૂલ્ય સરખા છે, એક ખાલી ગુણાકાર કરી નાખીએ તો તમને જોવા મળશે કોટ વર્ગ થીટા વત્તા મિત્રો આ ડબલ કોટ થશે, તમે જોઈ શકો છો. તો મિત્રો કોટની ચાર ઘાત થીટા, વિચાર કરો કે રકમની અંદર તમને શું આપેલું છે. જરાક જુઓ કોટ વર્ગ અને કોટની ચાર ઘાત, કોટ વર્ગ અને કોટની ચાર ઘાત એનું મૂલ્ય સ્વયં મિત્રો 3.6 આપેલું છે. તો માટે મિત્રો જે તમારે પાસે માંગ્યું હતું ને એનું મૂલ્ય પણ કેટલું છે, 3.6 છે. સરસ મજાનો દાખલો છે, બરોબર. તમે શરૂઆતમાં જ કીધું હતું કે વાસ્તવમાં બંને સમાન છે, પણ ખાલી એક ચેક કરવાની બાબત હતી. ઓકે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે. ચાલો ત્યાર પછીનો પણ મિત્રો ખરેખર મસ્ત દાખલો છે, આઈએમપી પ્રકારનો. રકમ એની મિત્રો ઓળખી લેજો, સાઈને વત્તા સાઈન વર્ગ એ બરાબર એકડો જો થતો હોય તો કોસની ચાર ઘાત વત્તા કોસની બે ઘાત બરાબર ખરેખર શું થાય. તો મિત્રો ખરેખર ખૂબ મજાનો દાખલો છે. જો જરાક જુઓ અહીંયા બધું મિક્સ પેટર્ન ચાલવાની છે, પણ એટલું ફિક્સ છે કે જેટલું શીખેલા છીએ ને એની અંદરથી જ વસ્તુ વાપરવાની છે. તો આનો જવાબ કેવી રીતે લાવી શકાય, તો સિમ્પલી મિત્રો અહીંયા સાઈન એ જે છે એને શું કહી શકાય, તો જુઓ 1 સાઈન વર્ગ એ કહી શકાય. આને કરતા બનાવો એટલે આ વસ્તુ પાછળ જતી રહે, બરાબર. તો 1 સાઈન વર્ગ જે છે એ ખરેખર સાઈન વર્ગ વત્તા કોસ વર્ગ બરાબર એક મુજબ આને શું કહેવાય, તો કે આને કોસ વર્ગ કહેવાય. તો અહીંયા તમને જોવા મળી ગયું એક સરસ મજાનું સનાતન વાક્ય જોવા મળ્યું કે સાઈન એ જે છે એને પોતાને તમે ધારો ત્યારે મિત્રો કોસ વર્ગ એ કહી શકો છો. બસ આ એક પરિણામ મિત્રો ગેરંટેડ થઈ ગયું. કોસ વર્ગને મિત્રો શું કહેવાય, સાઈન કહેવાય. સાઈનને શું કહેવાય, કોસ વર્ગ કહેવાય. વાત થઈ કે પૂરી, અહીંયા મિત્રો ઇનપુટ કરીને જરાક જોઈ લો, તમે ચેક કરો. તો અહીંયા જોઈ શકો છો કે કોસની ચાર ઘાત જે તમને આપેલી છે એને આમ પણ તમે લખી તો શકો જ તે, કે ભાઈ કોસ વર્ગ એ બે વખત લખી નાખો અને કોસ વર્ગ એ બરાબર, અને વત્તા મિત્રો શું કરશું, કોસ વર્ગ એ કરશું. તો જોઈ શકો છો કે એક કોસ વર્ગને સાઈન કહી શકાય છે, તો એક સાઈનને બીજો સાઈન એટલે શું થશે, સાઈન વર્ગ એ થશે, અને વત્તા મિત્રો આને શું કહેવાય, ઓરિજિનલ સાઈન કહેવાય, બરાબર. તો સાઈન એ જુઓ રકમ વડે શું કીધું, સાઈન એ અને સાઈન વર્ગ એના મૂલ્યને એકડો કહેવામાં આવે છે. તો સાઈન એ અને સાઈન વર્ગના મૂલ્યને શું કહેવાય, એકડો. હમણાં ગણો એવી જ પેટર્ન, બરાબર. તો આવી સાઈન કોસમાં પણ આ જ પેટર્ન મિત્રો બને છે, આને જરાક યાદ રાખજો. આ ઘણી બધી વખત પૂછાયેલો દાખલો છે, બરાબર છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો સેક થીટા વત્તા ટેન થીટા બરાબર 12.5 આપેલું છે. તો સેક થીટા માઇનસ ટેન થીટા ગઈકાલનો આખો એપિસોડ જે છે આના પર મિત્રો ચાલેલો હતો. તો આપણે શીખી ગયા કે જ્યારે મિત્રો સેક વત્તા ટેન અને સેક માઇનસ ટેનનો મામલો આવે ત્યારે મિત્રો એ 100% ક્યાંથી આવ્યો છે, તો કે સેક વર્ગ ઓછા ટેન વર્ગ બરાબર એકડો થાય છે. એની અંદરથી આપણે એક વસ્તુ શીખી ગયા હતા
કે જો આપણને પ્લસ વાળું આપેલું હોય તો 100% આપણે માઇનસ વાળાનું મૂલ્ય મૌખિક કહી શકીએ છીએ. એટલે કે પ્લસ વાળાનું જો 12.5 હોય તો આનું મૂલ્ય મિત્રો 100% દેશી ભાષામાં કેવું હોય તો આમ કહેવાય કે આનું વ્યસ્ત હોય તો આ મૂલ્ય મિત્રો ખરેખર હોવું જોઈએ. બરાબર, તો આનું મૂલ્ય આ હોવું જોઈએ, પણ આમાં કંઈ ન હોય અથવા તો જોવા ન મળતું હોય. સેજ સાદરૂપમાં સમજીએ મિત્રો કે 12.5 એટલે ખરેખર શું છે, તો કે 25નું અડધું હતું. બરાબર ને, એટલે આને આમ તો લખી શકાય કે 2 ના છેદમાં 25 કહી શકાય. બરાબર છે, શા માટે તો ફરીથી ધ્યાન રાખજો, સાદુરૂપના શોખીનો ખાસ ધ્યાન રાખો. 12.5 ને ખરેખર શું કહેવાય, ખરેખર તો આમ કહેવાય 25નું અડધું કહેવાય, પણ 12.5નું તમે અહીંયા વ્યસ્ત લખેલું છે માટે 25નું અડધું નહીં પણ 2 ના છેદમાં 25 કહેવાય. બરાબર છે, તો મિત્રો આ બગડાને 25 વડે ભાગવાનું છે, પણ એવું ભાગી ન શકાય એટલે સિમ્પલી શું કરાય ખબર છે, છેદમાં 10 બનાવાય, 100 બનાવાય અથવા તો કોઈ પણ જે મીંડાવાળી વસ્તુ બનાવાય. તો મિત્રો છેદમાં અહીંયા 4-4 વડે ગુણી નાખો ને એટલે કામ પતી જાય. તો અહીંયા 4 2 ને ખરેખર 8 થાય, તો છેદમાં 25 4 ને ખરેખર કેટલા થાય, 100 થાય. બસ આ સૌથી ઈઝી પડે. બરાબર, એટલે 0.08 છે મિત્રો આનો યોગ્ય જવાબ કહી શકાય. તો ગઈકાલની આખી પેટર્ન છે એના આધારિત જે દાખલો જે છે મિત્રો બનાવેલો છે, પણ પોઈન્ટ વાળો છે એટલા માટે મેં ખાસ એને પસંદ કર્યો. બરાબર, ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. પછીનું મિત્રો ઉદાહરણ જોઈએ તો જેટલું નોલેજ આપણી પાસે 7 ભાગમાં મળી ગયું છે એ મિત્રો આની માટે કાફી છે. બરાબર છે, જુઓ કોટ એનું મૂલ્ય કોઈ પણ આપેલો છે, મતલબ કે કોટનો 3 ગુણોત્તર આપેલો છે, તો આપણે બધી જગ્યાએ જઈ શકીએ છીએ, આપણને સિમ્પલી ખબર છે. આપણી પાસે 10 અને કોટની બાદબાકી મિત્રો માંગેલી છે, કોટ તો ઓકે છે પણ એક 10 બાકી છે. તો ચાલો 10 થીટા 10 એ જે છે મિત્રો શું થાય, તો દેશી ભાષામાં લખું છું વ્યસ્ત થાય, એટલે તો ખબર હશે. બરાબર, કોટ જે હોય એની કરતા 10 જે છે એ ખરેખર વ્યસ્ત થાય. મિત્રો વિચારો આનું વ્યસ્ત જે છે એ ખરેખર શું થશે, તો આપણે તો આમ કરશું, મેં ગઈકાલે પણ ચર્ચા કરી લીધી કે ઘણે નહીં ખ્યાલ હોય એમ કે છે કે આનું વ્યસ્ત એટલે આમ થાય. બરાબર, પણ ખરેખર આનું વ્યસ્ત જે છે ને એ બરાબર ધ્યાન રાખજો, √3 - √2 થશે. શા માટે, તો ખાલી સમજૂતી આપી દઉં છું, ગઈકાલે શીખવાડ્યું હતું અત્યારે સમજવા માટે કહું છું, બાકી આનું વ્યસ્ત જે છે મિત્રો મૌખિક જ આપણે મૂકવાનું છે. તો ચાલો ઉપર નીચે આપણે મિત્રો આવી રીતે કદાચ ગુણી નાખ્યા, તો અહીંયા મિત્રો તમને શું જોવા મળશે, તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ ઇઝીલી તમે જોઈ શકો છો, જ્યારે આ બંનેના વર્ગની બાદબાકી, બંનેના વર્ગની બાદબાકી જ્યારે એકડો હશે ને ત્યારે 100% આમાં નિશાની ચેન્જ કરો એ સાચું પડશે. બરાબર, અને એનો વર્ગમૂળ મોટો હોય પહેલા લખશો. બરાબર, તો એક વખત ખાલી સ્ટેપ બતાવું, જો √3 અને √2 ઉપર વધે છે અહીંયા ખરેખર શું થાય, તો કે આનો વર્ગ થાય, √3 છે એનો વર્ગ થાય, કેમ કે તફાવતની રીત લાગે, અને √2નો મિત્રો વર્ગ થાય, કોઈ ફેર નહીં પડે. જોજો ઓરિજિનલ આ વસ્તુ જે છે એ જ વ્યસ્ત છે ખરેખર એનું. તો અહીંયા મિત્રો તગડો થઈ જશે અને છેદમાં મિત્રો શું થઈ જશે, બગડો થઈ જશે. તો બંને બાદબાકી એકડો આવે, એટલે એકડાને કોઈ લખવાની જરૂર નથી. ટૂંકમાં વાત કરીએ તો આનું જે વ્યસ્ત છે એ ગઈકાલની મેથડ શીખેલા હોય તો સીધું મૌખિક આ પ્લસ વાળાનું માઇનસ આવે એવું ગઈકાલે આપણે ચર્ચા કરેલી છે. ન ખ્યાલ આવે તો એની ડિટેલમાં સમજૂતી તમને એક વખત આપી દીધી. બરાબર, તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો શું આવશે, તો આપણી પાસે 10 અને કોટની બાદબાકી માંગેલી છે, 10 મિત્રો મળી ગયું આપણને, કેટલું √3 - √2 મળી ગયું છે, અને એમાંથી મિત્રો કોટને બાદ કરવાનો છે, એટલે ખરેખર બાદ કરવાનો એટલે √3, અને મિત્રો અહીંયા પ્લસ ના લીધે માઇનસ થઈ જશે, √2 થઈ જશે. તો અહીંયા √3 ને ડિલેટ મારી દો, તો −2 વખત √2 એ જ આનો યોગ્ય, એટલે કે ઓપ્શન ડી ખરેખર મિત્રો સાચો કહી શકાય છે. બરાબર, ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો, તો અહીંયા મિત્રો સરસ મજાનું એક ઉદાહરણ આપેલું છે આપણને, કે જો cosec θ + cot θ બરાબર જો તમને 10 આપેલા હોય તો તમારી પાસે cot θ નું મૂલ્ય માંગેલું છે. અને આપણે જાણીએ છીએ કે મિત્રો cosec અને cot ની વાત હોય કે sec અને tan ની વાત હોય તો એની સરસ મેથડ આપણે શીખી ગયા છીએ. જો પ્લસ વાળાનું મૂલ્ય તમને 10 આપેલું હોય તો આપણે શીખી ગયા કે મિત્રો cosec θ - cot θ જે છે એ 100% મિત્રો આના કરતા વ્યસ્ત જે છે એ મિત્રો હોય ની ગેરંટી છે. બરાબર, હવે કાં તો તમે સમીકરણોની બાદબાકી કરી નાખો તોય ચાલે છે, અથવા આપણે શોર્ટકટ શીખવાડેલું છે કે એને cot માંગેલું છે, આમાંથી cosec પણ મળે છે, cot પણ મળે છે. cosec ને મિત્રો મોટું પદ કહેવામાં આવે છે, એને બંને ધન છે, અને cot ની અંદર એક ઋણ આવે છે અને નાનું પદ કહેવાય છે. આવું પણ મિત્રો આપણે શોર્ટકટમાં શીખવાડેલું છે. તો cot θ એટલે નાનું પદ, એટલે મિત્રો ખરેખર તમારે શું કરવું પડે, બાદબાકીના અડધા કરવા પડે. એટલે બંનેની બાદબાકી કરશો તો મિત્રો મૌખિક કરી નાખો કે પ્લસ વાળું પહેલા હંમેશા રાખવાનું હોય, 10 10 100 માંથી એકડો કાઢો તો મિત્રો 99 ના છેદમાં 10 આ મિત્રો એ લોકોની બાદબાકી થઈ ગઈ, અને ભાગ્યા 2 ના મિત્રો 2 મૂકીએ છીએ. હવે જો 100 ના અડધા કરવા હોય તો 50 થાય. બરાબર, પરંતુ 99 ના અડધા કરવા છે તો ખરેખર કેટલા થશે મિત્રો, 49, પણ 1.5 મિત્રો થશે, કેમ કે 49 ના બમણા 98 થયા અને 0.5 ના મિત્રો પાછો એકડો બની જશે, એટલે 99 આપણી પાસે આવી જશે. આ 10 ને કંઈ બોલાવેલા નથી, એટલે 10 એમના મિત્રો ખરેખર રહેશે. બરાબર, એટલે હજુ એક વખત પોઈન્ટ મારી બાજુ લઈશો તો 4.95 તમને દેખાય છે મિત્રો આનું યોગ્ય મૂલ્ય જે છે મિત્રો કહી શકાય છે ઓપ્શન બી. બરાબર, ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ.
આવી જ રીતે કોસેક પણ મળી શકે છે. કોસેક માટે મિત્રો શું છે, સરવાળાનું અડધું, આ લોકોના સરવાળોનું અડધું કરો એટલે આપણને કોસેક મળતો હોય છે. જોઈએ આગળનું ઉદાહરણ. આજના એપિસોડમાં મિત્રો આપણે રિવિઝન પણ કરવાનું છે અને નવી બાબતો પણ સાથે સાથે લેતા જઈએ છીએ. જો ટેન થીટાનું મૂલ્ય એટલે કે ત્રિગુણોત્તર આપેલો છે તો દુનિયાના કોઈ પણ ત્રિગુણોત્તર મળે એની ગેરંટી છે, બરાબર. તો અહીંયા સિમ્પલી આપણે શીખી ગયેલા રીત જ છે, પણ ખાલી રિવિઝન કરીએ તો ચાર તૃતીયાંશ મિત્રો અહીંયા આપેલું છે. તો આ ચોગડાને 100% મિત્રો શું કહેવાય, સામેની બાજુ કહેવાય, અને આને મિત્રો શું કહેવાય, પાસેની બાજુ કહેવાય. તો જો સામેની બાજુ અને પાસેની બાજુ આપી હોય તો એનો કર્ણ જે છે એ ઓટોમેટિક મળે, 3, 4, 5 એનો કર્ણ હોય. કર્ણ જે છે એનું મૂલ્ય મિત્રો આપણે શું કહેવાય, 5 અને 5 કહી શકીએ છીએ. કોઈ પણ વસ્તુ મળે એને માગ્યું છે ફક્ત સાઇન થીટા અને મિત્રો કોસ થીટાનો સરવાળો, બરાબર. સાઇન એટલે શું, તો કે સાઇનનું શાક વખણાતું હોય છે, બરાબર. એટલે સાઇનનું શાક વખણાય એટલે સા અને ક જે છે એ મિત્રો આપણે મૂકી દઈએ, વત્તા કોસનું મિત્રો ખરેખર પાક એટલે કે મેથી પાક વખણાય છે. તો 3 ના છેદમાં મિત્રો આપણે 5 કરી દઈએ. આપી દો સિમ્પલી જવાબ કે બંનેનો છેદ જે છે એ મિત્રો 5 રહેશે, 4 ને 3 કેટલા થશે, 7. તો માગેલ પરિણામ જે છે મિત્રો 7/5 ખરેખર હોવું જોઈએ. જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. પછી પણ ખૂબ સરસ મજાનો દાખલો કે ટેન થીટાનું મૂલ્ય મિત્રો √5 - 2. જો આવા પ્રકારનું મિત્રો આપવાની સિસ્ટમ તમે ઘણી બધી વખત જોઈ છે, એટલે મતલબ કે આ ખૂબ ઉપયોગી વસ્તુ છે. આવું જો આપેલું હોય તો ટેન કોટ શોધો. મિત્રો ટેન તો રેડી છે, ફક્ત કોટની જરૂરિયાત છે. તો કોટ જે છે મિત્રો શું હોય, ટેન કરતાં વ્યસ્ત હોય, બરાબર. આનું વ્યસ્ત હું એમ કહું છું કે કાંઈ ન કરાય આ જ વસ્તુ હશે, બરાબર. કેમ કે ઘણી બધી વખત શીખી ગયા છે. અને આ વસ્તુ ક્યારે લખી શકાય છે, તો ફરીથી મિત્રો ખાસ નજરમાં રાખજો કે આનો વર્ગ કરો તો મિત્રો તમને 5 જોવા મળે, આનો વર્ગ કરો તો મિત્રો તમને 4 જોવા મળે, 2 ની બાદબાકી કરી નાખશો તો 1, મતલબ કે છેદમાં 1 આવે છે. એટલે કે જ્યારે 1ની વાત થતી હોય, બંનેના વર્ગોની બાદબાકી જ્યારે 1 બતાવતી હોય ત્યારે 100% મિત્રો આના કરતા ઊંધું કરી નાખવાનું. બસ એટલું નજરમાં રાખવાનું કે આમાંથી મોટો વર્ગ પહેલા લખાવવો જોઈએ. તો એ તો મિત્રો અહીંયા લખેલો જ છે, બરાબર. આનો વર્ગ 5 છે, આનો વર્ગ 4 છે. 100% આને શું કહેવાય, વ્યસ્ત કહેવાય. આને મેં વ્યસ્ત કરેલું કહેવાય, જે માઇનસ વાળું હતું એનું પ્લસ કરો એટલે એ વ્યસ્ત થઈ ગયું છે. એટલે આવી બાબત પૂછે ત્યારે મિત્રો ખાસ નજરની અંદર રાખજો. આની મેથડ પણ તમને શીખવાડી દીધેલી છે, કદાચ ભૂલ પડે એવું લાગે તો જવાબ સીધો આપી દઉં છું ભાઈ, કે ભાઈ ટેન તમારી પાસે માઇનસ માંગેલો છે અને અહીંયા એક કોટ જે છે એ મૂકેલો છે. તો ટેનનું મૂલ્ય કેટલું છે, તો કે √5 - 2 આપેલો છે. પછી ખાસ ધ્યાન રાખજો માઇનસના માઇનસ, ભૂલ પડે તો કૌંસની અંદર આ વસ્તુ લખી નાખો, √5 - 2. જ્યારે કૌંસની બહાર માઇનસ નિશાની કોઈ પણ ગણિતની અંદર તમને દેખાય તો કૌંસ બહાર માઇનસ હોય અંદર બધાને ફેરવી નાખે, બસ આટલું યાદ રાખવાનું. તો આ બંને પદ જે છે મિત્રો કેવા થશે, ઋણ થશે. 5 ઉડી જાય છે, પરંતુ આ લોકો -4 આપી દેશે, કેમ કે માઇનસ માઇનસનો સરવાળો જે છે એ માઇનસ તરીકે આવે. તો ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. અહીં મિત્રો ચેક કરીએ તો 3 sec² θ - મિત્રો 2 tan² θ બરાબર એને 6 આપેલો છે. તો થીટાનું મૂલ્ય મિત્રો શું ચાલતું હશે, તો વિચાર કરો કે sec² - tan² જો ખાલી હોત 6 ગુણક વગરનું તો એનો તો 1 થાય છે એ ખબર હતી, બરાબર. તો અહીંયા મિત્રો સિમ્પલી આવું જ કરાય કે ભાઈ sec² θ જે છે માઇનસ મિત્રો જો 10² θ જે છે આનો 1 થાય આપણને બધાને મિત્રો ખબર છે, સિમ્પલી રીતે બધાને ખ્યાલ છે, બરાબર. તો એક 2 સમીકરણો છે મિત્રો સેમ, એને બાદબાકી કરો ને તો 2 માંથી કોઈ એક મૂલ્ય 100% મળવાનું છે. હા, અહીંયા સહગુણક છે એટલે આપણે શોર્ટકટ અત્યારે વાપરતા નથી. તો આમાંથી સેક પણ મળે અને ટેન પણ મળે, તમારે મિત્રો થીટા જોતો છે. એક કામ કરો, ટેન ને મિત્રો આપણે રાખીએ, બરાબર. જો સેક ને મિત્રો આપણે ડિલેટ મારવો હોય તો સેક જે છે એને અહીંયા તગડો આપવો પડે તો જ બંને સમાન થાય. તો આને પણ તગડો આપવો પડે અને 100% મિત્રો આને પણ તમારે તગડો જે છે એ આપવો પડે. આટલું કામ કરવાથી આ લોકો ઉડવાના નથી, બરાબર. ધ્યાન રાખજો, આઈ પ્લસ છે ઉડે નહીં. ઉડાડવા હોય તો આની નિશાની વિરુદ્ધ કરો તો આને પણ વિરુદ્ધ જ કરવી પડે, એટલે નવી નિશાની આની પ્લસ તરીકે આવે છે. બીજગણિતના શોખીન ધ્યાન રાખજો, અહીંયા મિત્રો જે પ્લસ હતો એ માઇનસ તરીકે આવે છે. હવે સાચા સમીકરણોથી એટલે આ બંને મિત્રો ડિલીટ થશે. તગડામાંથી બગડો ગયો એટલે ઓરિજિનલ 1 વધે છે. 1 tan² θ બરાબર મિત્રો તમને છગડામાંથી તગડો કાઢો તો 3 જોવા મળે છે. આવી રીતે ટેન મળી ગયો. તો ઓરિજિનલ ટેન કેટલો થશે, સામે વર્ગમૂળ લઈ લો તો મિત્રો તમને જોવા મળશે √3. હવે ટેન થીટાનું મૂલ્ય √3 ક્યારે કહેવાય, તો 100% મિત્રો જે થીટાનું મૂલ્ય જે છે ને 60નું હોવું જોઈએ. કેમ કે કોઠામાં તમે નજર કરજો કે ટેન 60 જે છે ને એનું મૂલ્ય મિત્રો √3 જે છે એ બતાવે છે, બરાબર. તો જવાબ મિત્રો આવી ગયો, ફક્ત થીટા માંગેલો હતો, થીટા ઉપરથી કોઈ આગળ દાખલો માંગેલો હોત ને તો પણ મિત્રો મળત, મતલબ કે સાઇન થીટા માંગ્યો તો સાઇન 60 આપણે શોધત, કોસ માંગ્યો તો કોસ 60 આપણે શોધત, બરાબર. એ પછી ગૌણ વસ્તુ છે,
ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી મિત્રો સરસ મજાનું ઉદાહરણ જોઈએ કે આપણે જે અત્યારે જે સેક અને ટેન નું જોયું તો એના પરથી આપણ મિત્રો ખરેખર તમે જોઈ શકો છો કે આપણ મિત્રો એક એકડાના સૂત્રને ફોલો કરે છે. આના પરથી એક એકડાનું સૂત્ર આપણે જાણીએ છીએ જેનું નામ છે મિત્રો કોસ વર્ગ થીટા વત્તા મિત્રો સાઈન વર્ગ થીટા, અથવા તો સાઈન વર્ગ થીટા વત્તા મિત્રો કોસ વર્ગ થીટા. એનો એકડો મિત્રો હંમેશા થાય તો એક તો મિત્રો આને આમ પણ ગણી શકાય. ઉપરાંત મિત્રો આ ત્રિકોણમિતિ છે આને બીજી રીતે પણ ગણી શકાય. હું તમને બે રીત બતાવીશ જેથી આપણું નોલેજ જે છે મિત્રો વિકસે. બરાબર, જો આવી રીતે કરું તો આમાં સાઈન કોસ છે એટલે કોઈ પણ એક ડિલેટ થશે, એકનો જવાબ મળશે. બરાબર, તો સિમ્પલી મિત્રો તમે કોઈ પણ ડિલેટ આપો છો. હું એમ કહું છું કે નિશાનીવાની કમ્પ્લીટ છે તો આને ડિલેટ આપી દો. બરાબર છે, કાંઈ વાંધો નહીં. ચાલો એટલે નિશાની કોઈ ચેન્જ કરવાની જરૂર નથી, ફક્ત આને બગડો માગે છે. તો આને બે વડે ગુણવા પડે, આને પણ મિત્રો બે વડે ગુણવા પડે, 100% આને પણ બે વડે ગુણવા પડે. નિશાનીઓ નહીં ચેન્જ કરું, કેમ કે એ ચેન્જ કરેલી છે એટલે આ લોકો તો શૂન્ય થયા, આ લોકો મિત્રો વધી જશે. એટલે અહીં જોઈ શકો છો કે 5 cos² θ એનું મૂલ્ય મિત્રો તમને કેટલું જોવા મળશે. બગડામાંથી 0.75 કાઢવાના છે, તો એકડામાંથી 0.75 કાઢો ને તો 0.25 વધતા હોય. બરાબર, એટલે બરોબર વિચાર કરી લેજો. અહીંયા મિત્રો 1.25 વધશે કે નહીં પહેલા વિચાર કરજો, કેમ કે આ બેન ભેગા કરો તો બગડો થવો જોઈએ. બરાબર, તો જો 75 ને 25 તમે ભેગા કરશો એટલે એક એકડો થઈ જશે, અને ઓરિજિનલ એકડો એટલે બે મૂલ્ય થઈ જશે. મોટું પદ જે છે ધન હતું, નાનું પદ ઋણ હતું. તો આવી રીતે મૂળ બાબત છે. બરાબર, હવે આને ઘણી બધી રીતે ગણી શકાય. કોસવર્ગ જે છે એને મિત્રો આવી રીતે પણ કરી શકો. દાખલા તરીકે નો ફાવતો હતા 125 કરી નાખો, છેદમાં મિત્રો 100 લઈ લો, આ પાંચડો અહીંથી મિત્રો અહીંયા લઈ લો, ખૂબ મજા આવશે. તો કોસવર્ગના મૂલ્યને આપણે શું કહી શકીએ, તો 25 × 5 = 125 થાય, એટલે 25 ના છેદમાં 100 કહી શકાય. અને ઉર્ફે જો આને કેવું હોય તો 1/4 છે. બરાબર ને, જો એનું વર્ગમૂળ જો કાઢવું હોય તો ઓરિજિનલ કોસ થીટા જે છે ને મિત્રો 1/2 હોય. ચાલો ચેક કરો કે કોસ થીટાનું મૂલ્ય 1/2 ક્યાં જોવા મળે, તો કોસ થીટાનું મૂલ્ય જે છે એ મિત્રો 100% કોસ 60ના ખાનામાં જોવા મળે, કેમ કે 37 જે છે એ 1/2 છે. તો મિત્રો સામે કોસ 60માં જતું રહેતું હોય છે, આપણને ખ્યાલ છે. તો અહીંયા થીટા મિત્રો તમારો 100% 60 ચાલવો જોઈએ, પણ થીટાનું મૂલ્ય ક્યાંય 60માં આપેલું નથી. તો મિત્રો આપણે જાણીએ છીએ કે પાઈના સ્વરૂપમાં હોય તો પાઈને મિત્રો શું કહેવાય, ખરેખર પાઈને 180 કહેવામાં આવે છે. તો આ 60 એટલે આવું તો કહી શકાય ને ભાઈ કે ભાઈ 180 જે છે એને કદાચ હું 3 વડે ભાગાકારમાં લખું તો એને 60 જ કહેવાય. બરાબર, એટલે આ ખરેખર શું છે, પાઈના છેદમાં 3 છે, પાઈના છેદમાં 3. તો સરસ મજાનું મિત્રો અહીંયા બુદ્ધિ થોડીક પહોંચાડી અને તમને ગોળ ગોળ ફેરવીને પૂછેલું છે. એટલે 60 ખરું, પણ 60 ને 5/3 કહેવાય, કેમ કે 5/3 તમે ઉલ્લેખ કરો તો આ શું થયું, 180 ના છેદમાં એનો ત્રીજો ભાગ, તો આનો ત્રીજો ભાગ એટલે 60 જ કહેવાય. બરાબર છે, એટલે આ બંને વસ્તુ સેમ જ બતાવે છે. ચાલો જોઈએ મિત્રો આ જ વસ્તુને આપણે બીજી રીતે કઈ રીતે ગણી શકીએ, તો જરાક જોઈએ. તો અહીં મિત્રો વિચાર કરો કે જે કોસ થીટા જે છે એને મિત્રો આપણે આવું પણ કરી શકીએ કે નહીં, કે ભાઈ 1 - sin² કરી શકીએ, કેમ કે એકડાવાળા સૂત્ર મિત્રો આવું આપણને આપેલું છે. બરાબર, તો આને હું સાઈનમાં રૂપાંતર કરવું હોય તો 100% કરી શકું છું. આ તો સાઈનમાં રૂપાંતર જ છે, એટલે આમાં કંઈ કરવાનું થતું નથી. આને મિત્રો એમ નામ લખીએ છીએ સેજામાં બુદ્ધિ પહોંચાડીએ કે 0.75 એટલે ખરેખર શું, 75 ના છેદમાં 100. આને શું કહેવાય, 75 ના છેદમાં 100 કહેવાય. બરાબર છે, તો ખરેખર આ 25 × 3 = 75 થયું, અને 25 × 4 = 100 થયું. ખરેખર આ 3/4 જે છે એ મિત્રો આને કહી શકાય છે. તો આને આમ લખશો ને તો ખૂબ મજા આવશે. બરાબર, એટલે આપણે પોઈન્ટમાંથી મિત્રો બહાર નીકળી જઈએ. ચાલો હવે મિત્રો આપણે આગળ વધીએ છીએ અને આગળ જોઈએ કે આગળ જે છે એ મિત્રો કેવા પ્રકારનું રચના જોવા મળે છે. તો આને ખાલી ગુણી નાખો એટલે આમાં કંઈક સાઈનનો હિસાબ થશે. તો અહીંયા 3 × 1 મિત્રો 3 જોવા મળશે, માઇનસ મિત્રો અહીંયા તમને જોવા મળશે 3 sin² θ, અને -2 sin² θ તો મિત્રો આપણી પાસે હતા. બરાબર મિત્રો, -3 ના છેદમાં 4. આ લોકોનો હિસાબ આપી દો, 2 સમાન વસ્તુઓ છે તો એ લોકોનો સરવાળો થઈ જશે. બરાબર, તો જોઈ શકો છો કે 3 - અહીંયા તમને જોવા મળશે 5 sin² θ, અને એના બરાબર -3/4 જોવા મળે છે. હું એમ કહું છું કે આને સામે લઈ લો એટલે ધન થઈ જાય, અને આ બાજુ લઈ લો એટલે એ ધન થઈ જાય. એટલે આમ તમને જોવા મળશે કે ભાઈ 5 sin² θ બરાબર તમને શું જોવા મળશે, 3 + 3/4 જોવા મળે. અને આને આપણે શું કહીએ છીએ, 4 × 3 = 12 × 3 = 14 જે છે મિત્રો આપણે કહી શકીએ છીએ. તો ઓરિજિનલ સાઈન કેટલો હશે, 5 છેદમાં જવા દો, કંઈ વાંધો નથી, અથવા તો ઉડાડી દો. તમે જોઈ શકો છો કે આ બંને બાજુથી મિત્રો અહીંયા 15 × 5 છે, ઉડી જશે. અથવા તો આમ સમજી લો કે જે 15/4 હતા એના છેદમાં મિત્રો 5 આવી જાય છે. તો સાઈન વર્ગ જે છે એને કહેવામાં આવે છે 3/4. બરાબર છે, કેમ કે 5 × 3 = 15 ઉડી જશે. તો ઓરિજિનલ સાઈન કેટલો કહેવાય, તો ઓરિજિનલ સાઈન જે છે ને મિત્રો વર્ગમૂળ 3 ના છેદમાં 2. કરો વિચાર
કે સાઈન થીટાનું મૂલ્ય વર્ગમૂળ 3ના છેદમાં 2 મિત્રો ક્યારે જોવા મળે છે? તો સાઈનની છેલ્લી પોઝિશનમાં જોવા મળે છે, એટલે કે 60માં જોવા મળે છે. તો અહીંયા થીટા તમારો કેટલો હોવો જોઈએ? 60 મિત્રો હોવો જોઈએ. અને 60 એટલે પોતે મિત્રો શું? તો કે પાઈના છેદમાં 3 કહી શકાય છે, બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. પણ સરસ મજાનો દાખલો કે જો x બરાબર તમને a sin theta આપેલું છે, y બરાબર તમને b cos theta આપેલું છે, તો તમારી પાસે મિત્રો આનું મૂલ્ય માંગેલું છે. તો તમે સિમ્પલ રીતે આવું કરી શકો છો કે x ને y ના મૂલ્યો આપેલા જ છે, તો ફક્ત ત્યાં મૂકવા માંડો. તો અહીંયા મિત્રો મૂકશો ને x ની જગ્યાએ તો એ વર્ગ છે, એટલે આવું થશે કે a sin theta પણ કૌંસ ઉપર મિત્રો વર્ગ રહેશે, છેદમાં મિત્રો a વર્ગ ના a વર્ગ વત્તા ના વત્તા y ની જગ્યાએ એની કિંમત મૂકી દો, તો મિત્રો શું થશે? b cos theta અને વર્ગ ના મિત્રો વર્ગ અને છેદમાં મિત્રો m નામ. આ સીધા વર્ગ પણ તમે કરી શકો છો, પણ ખાલી બતાવું છું કેમ કે અમુકને ડીમ લાઈટ થતી હોય, તો મિત્રો પદ પૂરા હોય ને તો એને સમજણમાં એકદમ સરળતા જે છે મિત્રો જોવા મળે માટે, બરાબર. તો અહીંયા જો આવું થઈ જશે, a વર્ગ sin વર્ગ થીટા થઈ જશે, કેમ કે બંનેને વર્ગ આપણે આપી દઈએ, તો છેદમાં મિત્રો a વર્ગ વત્તા મિત્રો અહીંયા જોવા મળશે b વર્ગ cos વર્ગ થીટા અને છેદમાં મિત્રો b વર્ગ જોવા મળશે. પોતપોતાના a વર્ગ ગયા, પોતપોતાના b વર્ગ ગયા, તો ઉર્ફે છેલે શું વધે છે? તો કે ફક્ત sin થીટા પ્લસ મિત્રો cos થીટા, સોરી બંનેમાં વર્ગ ચાલી રહ્યા છે, sin વર્ગ વત્તા cos વર્ગ. અને એક સનાતન વાક્ય છે, sin વર્ગ વત્તા cos વર્ગ એટલે મિત્રો આપણે એને એકડો જે છે કીધેલું છે, બરાબર. તો આવી રીતે આનું મૂલ્ય જે છે મિત્રો એક સિમ્પલી કહી શકાય છે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછી જોઈએ તો મિત્રો આ પણ એક સરસ મજાનો દાખલો બનાવેલો છે કે આપણે મિત્રો ત્રિકોણમિતિ અમે શીખી ગયા છીએ, તો ત્રિકોણમિતિનો ઉપયોગ અમે બીજગણિતમાં પણ થશે. તમે જાણો છો કે બીજગણિતમાં ફક્ત આટલું ઝૂમખું પૂછાય છે, તો મિત્રો આપણે ગણાવેલું છે એકાદી છેલ્લે જે સિરીઝો અને મહા એપિસોડો મૂકેલા છે ને એની અંદર મિત્રો આવા પ્રકારની પેટર્નની મેં સંપૂર્ણ ચર્ચા કરેલી છે કે પ્લસ હોય તો શું થાય, માઇનસ હોય તો શું થાય, ગુણાકાર હોય તો શું થાય, બરાબર છે. તો મિત્રો જ્યારે આપણને આવા પ્રકારની રચના જોવા મળે છે ત્યારે 100% આની અંદરથી એક છગડાને આપણે પસંદ કરીએ છીએ. આવી રીતે મિત્રો મેં સમજાવેલું કે આના બે ભાગ પાડો, એક નાનો ભાગ પડશે અને એક મિત્રો અહીંયા મોટો ભાગ પડશે, એટલે કે આના ક્રમિક ટુકડા પાડો, બરાબર છે. 3 × 6 એટલે એ ક્રમિક ટુકડા થયા, બંને વચ્ચેનો ગેપ જે છે એકનો જ રહેવો પડે. હવે ફક્ત એ વિચારવાનું હોય કે જો પ્લસ વાળી રકમ હોય તો જવાબ આવે એ મોટો આવે, બસ વાત થઈ ગઈ, પૂરી રહસ્યનું ખુલી ગયું. અને જો માઇનસ વાળી રકમ હોય તો જવાબ આવે એ નાનો આવે. આવી રીતે શીખવાડેલું તમામ વસ્તુ છે. તો જવાબ આવી ગયો ભાઈ, આ બાજુમાં 10 θ છે તો સામે કેટલા છે? ફક્ત તગડો જે છે મિત્રો બચશે, એટલે આના આખા સાદુરૂપ જે છે મિત્રો કેટલું આવે? 3 છે. તો 10 θ ને જો તગડો કહેવાતું હોય તો એને તો ભાઈ કંઈક અલગ માંગેલું છે કે sec વર્ગ થીટા. મિત્રો sec વર્ગ એટલે શું? બરોબર ધ્યાન રાખજો, 1 + tan² θ થાય. શા માટે થાય? તો કે sec વર્ગ માઇનસ tan વર્ગ હોય તો એનો એકડો થતો હોય, એમાંથી sec વર્ગને પકડી રાખો તો tan સામે જાય તો 1 + tan² વર્ગ 100% થતો હોય, બરોબર છે. તો ચાલો અહીંયા કિંમત મિત્રો મૂકી દઈએ છીએ, તો 10 ની જગ્યાએ આપણે ખાલી તગડો મૂકશું તો 3નો મિત્રો વર્ગ થશે, તો 1 + મિત્રો 9 = 9 અને કેટલા થાય? 10 થાય. તો આનો યોગ્ય જવાબ ઓપ્શન ડી ખરેખર સાચો છે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો આ પણ મિત્રો એક નાનકડી દાખલી છે, ફક્ત કે sin થીટા ના છેદમાં x બરાબર cos થીટા ના છેદમાં જો y આપ્યું હોય તો આપણે sin - cos મિત્રો જોતું છે સિમ્પલી. તો આમાંથી શું કરી શકાય? તો આમાંથી મિત્રો સિમ્પલી એક કામ કરો, આ sin cos ને એક બાજુ લાવો અને એના આંકડાઓ છે એને સામે લઈ જાઓ. તો આવું તો મિત્રો પહેલા લખી શકાય કે sin થીટા ના છેદમાં મિત્રો જો હું cos થીટા લાવું તો સામા પક્ષે y તો હતો ત્યાં x ભાગાકારનો ઉપર ચડી જશે, એટલે મિત્રો આ રીતે થશે, બરાબર. તો ખાસ નજરની અંદર મિત્રો એ રાખવાનું છે કે sin અને cos ના ભાગાકારને 100% મિત્રો આપણે tan કહી શકીએ છીએ. આવું લખવા પાછળનું કારણ એક છે, કોઈ પણ એક ત્રિગુણોત્તરમાં આપણે લખીએ તો મિત્રો એનો ખરેખર ત્રિગુણોત્તર સામે છે એવું કહી શકાય છે, બરાબર છે. તો 10 θ ને x ના છેદમાં y કહેવાય તો 100% આ મિત્રો સામેની બાજુ છે, આ જે છે મિત્રો પાસેની બાજુ છે. તો આનો કર્ણ જે છે એ શું હશે? તો આપણે સિમ્પલી આવું કહી શકીએ કે પહેલા પદનો વર્ગ જે છે વત્તા મિત્રો બીજા પદનો વર્ગ અને એ લોકોનું વર્ગમૂળ એનો કર્ણ હોવો જોઈએ. તો વાત થઈ પૂરી મિત્રો, સામેની બાજુ પાછળની બાજુનું કર્ણ બધું જ આપેલું છે, તો તમારી પાસે ફક્ત માગેલું શું છે? તો કે sin થીટા એટલે મિત્રો શાક માગેલું છે, બરાબર છે. તો શાક એટલે કે એક્સ ના છેદમાં આપણે કર્ણ લખશું એક્સ વર્ગ વત્તા મિત્રો વાય વર્ગ અને માઇનસ ના માઇનસ કોસ એટલે અહીંયા શું લખશું? વાય લખશું, બરાબર. તો વાય ના છેદમાં મિત્રો આપણે એનો કર્ણ લખશું, જો કે કર્ણ બહુ મોટો છે, કદાચ નો લખો ને કંઈક ગુજરાતી નામ લખો ને તોય ચાલે, બરાબર. ચાલો સમછેદી હોવાના લીધે એક્સ માઇનસ વાય અને છેદમાં મિત્રો એક્સ નો વર્ગ વત્તા મિત્રો વાય નો વર્ગ. તો આવા પ્રકારની રચના તમને અહીંયા ઓપ્શન સી ની અંદર જોવા મળી રહી છે. તો આ એક અજ્ઞાત પ્રકારનો દાખલો હતો, પણ ગણવા માટેની સિમ્પલ પદ્ધતિ હતી, બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી મિત્રો આ દાખલો જોવો. આની અંદર સરસ મજાનો વિચાર જે છે મિત્રો પહેલા માગી લે છે કે ભાઈ sec θ વત્તા 10 θ અને છેદમાં sec θ - 10 θ
આનું મૂલ્ય જો 5 છેદમાં 3 આપેલું હોય તો તમારે સેકન્ડ જોતો, તમારે ટેનને જોતો, તમારે સાઈનનું મૂલ્ય લાવવું છે. તો એનો મતલબ શું થયો? એનો મતલબ એમ કે સેક અને ટેનને આમાંથી કાઢવા જ પડશે. બરોબર, હવે પોઝિશન જુઓ તમે, ગુણોત્તર સ્વરૂપે મિત્રો પોઝિશન આપેલી છે. તો આપણે ધોરણ 9 એક સરસ મજાનું પરિણામ જાણતા હતા, જેનું નામ છે મિત્રો 1+1 એક -1. સામે મિત્રો ગુણોત્તર આપેલો હોય ત્યારે બે મૂલ્યમાંથી એક મૂલ્ય કેમ લાવી શકાય? તો એને મિત્રો આપણે યોગ વિયોગ કહેતા હતા. યોગ વિયોગ એટલે શું? તો કે સરવાળો અને બાદબાકી, સિમ્પલી. બરોબર, તો યોગ વિયોગ જોવાનો કરો ને તો એનો મતલબ શું થયો કે નીચેનું પદ એક વખત ઉપર નાખવાનું અને નીચેનું પદ એક વખત મિત્રો ઉપરનામાંથી બાદ કરવાનું, આને કહેવાય યોગ વિયોગ. જો મૌખિક આપણે કરશું, દાખલા તરીકે આ પદને હું અહીંયા પ્લસ તરીકે કરી નાખું, પાછળ જોઈન્ટ કરું તો ટેન ટેન ઉડી જાય, તો વધે શું? 2 sec θ વધે. બરોબર, ચેક કરી જોજો એક વખત ફરીથી. હવે જે ઉપરનું પદ છે એની અંદર નીચેનું પદ એક વખત હું માઇનસ કરું તો આ પ્લસ થઈ જશે, મતલબ કે તો સેક સેક ઉડી જશે અને ટેન જે છે એ પડ્યા રહેશે. તો મિત્રો અહીંયા તમને જોવા મળશે 2 tan θ. જો કે આ બગડો લખવાની જરૂરિયાત નથી, પણ ખાલી તમને બતાવું છું. બરાબર, ચાલો તો અહીંયા શું થશે, અહીંયા એકદમ ઇઝીલી સમજાય છે. આ તગડાને ઉપર નાખી દો તો 5 + 3 એટલે એકવાર લખી નાખું, 5 + 3 છેદમાં મિત્રો 5 - 3, આને કહેવામાં આવે છે યોગ વિયોગ. બરાબર છે, તો આ બંનેના બગડા મિત્રો કેન્સલ આપી દો. હવે સિમ્પલ વસ્તુ છે કે સેક અને ટેન તો તમારે જોતા જ નથી, તો મિત્રો સાઈન કોસ તરફ પ્રયાણ કરવાની શુભ શરૂઆત કરો. સેક ને કહેવામાં આવે છે મિત્રો 1 cos θ, બિલકુલ સાચી વસ્તુ છે. ટેન ને કહેવામાં આવે છે મિત્રો sin θ / મિત્રો cos θ, બંનેના કોસ જતા રહેશે એટલે આપણને જે વસ્તુ નડતી હતી એ મિત્રો ગાયબ થઈ જશે. બરાબર છે, ચાલો કોસ કોસ ને કેન્સલ કરવા હોય તો કરી શકો છો. તો સામે શું વધે છે? ફક્ત આવું કંઈક દેખાય છે કે 1 sin θ = મિત્રો આમ જુઓ ને તો ચોગડાના છેદમાં 1 કહેવાય. બરાબર છે, કે 2 × 8 જે છે મિત્રો અહીંયા ખરેખર તમને જોવા મળતું હોય, અને એમ કરે એમ ફેરવી નાખો, ઊંધું કરી નાખો, તો sin θ = મિત્રો 1 તમને ચોગડો અહીંયા જોવા મળે. તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો આપણે સિમ્પલી મિત્રો બી ઓપ્શન ખરેખર સાચું કહી શકાય છે. બરાબર, બરાબર, ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. અહીં કહે છે કે ભાઈ 4 cot² π / 3 / sec² π / 3 / sin² π/4 ની કિંમત મિત્રો શોધવાની છે. એકદમ બિલકુલ જાણી ગયા છે કે પાઈ ને આપણે મિત્રો 180 તરીકે મિત્રો આપણે લેતા હોઈએ છીએ. બરાબર, તો આને મિત્રો સહેજ આપણે રિપેરિંગ કામ કરીએ તો આવું કંઈક દેખાય કે ભાઈ 4 cot². બરાબર, અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે 180 ત્રીજો ભાગ કરી નાખો એટલે અહીંયા તમને જોવા મળશે 60 મૂલ્ય, વત્તા મિત્રો sec² અહીંયા પણ એ જ મૂલ્ય જોવા મળશે 60 મૂલ્ય, અને ઓછા મિત્રો sin² મતલબ કે સીધો થીટા આપવાના બદલે તમને પાઈની ભાષામાં આપે છે. બરાબર, જેથી કંઈ ચેક થાય કે પાઈનું નોલેજ તમારી પાસે છે કે નથી. તો મિત્રો પાઈનો ચોથો ભાગ કરવાનો છે તો 90 ના અડધા એટલે 45 થશે અહીંયા. ચાલો હવે મિત્રો આ તમામના મૂલ્ય આપણે જાણીએ છીએ તો આવું કંઈક કહી શકીએ કે ભાઈ cot 60 ખબર નથી પણ tan 60 તો ખબર હોવી જોઈએ. ટેનનું મિત્રો છેલ્લું ખાનું થાય એ √3 થાય, તો આ 1 / √3 થાય એનું વ્યસ્ત હોય. બરાબર છે, sec² 60 માંગેલું છે તો sec 60 જે છે એ માનો કે ખબર નથી પણ મિત્રો cos 60 નું મૂલ્ય તમને ખબર હોવી જોઈએ. cos 60 એટલે ખરેખર શું થશે કે 1 / 2 છે તો એનું ઊંધું મિત્રો sec હોય એટલે ઓરિજિનલ બગડો જે છે મિત્રો આપણે અહીંયા મૂલ્યમાં લેવો પડે. sin 45 એટલે આપણને ખ્યાલ જ છે કે કેટલું મૂલ્ય જે છે 1 / √2 છે. આપી દેવાનું સાદુરૂપ જવાબ, તો મિત્રો ચોગડો આપણે જરાક ઉપર મૂકી દઈએ છીએ, આનો વર્ગ કરો એટલે ઓરિજિનલ મિત્રો 3 થાય, વત્તા મિત્રો વત્તા અહીંયા 4 / 4 જોવા મળશે, ઓછા અહીંયા કરશો તો આપણે વર્ગ કરશો તો મિત્રો વર્ગમૂળ દૂર થશે, ઓરિજિનલ બગડો જોવા મળશે. સિમ્પલ રીતે 3 × 2 = મિત્રો લસા છે, આની પાસે બગડો નથી એટલે આને બગડો આપી દો તો આ મિત્રો 8 થઈ ગયું, વત્તા આને મિત્રો બંને આપવું પડશે, એની પાસે નીચે કાંઈ નથી તો 6 + 4 ને ખરેખર આ 24 થઈ ગયા, અને ઓછા આને ફક્ત તગડો આપવો પડશે અને છેદમાં 3 × 6. તો ચાલો આનું સાદુરૂપ જરાક આપણે આપી દઈએ, તો જો 8 માંથી 3 કાઢો તો મિત્રો તમને 5 જોવા મળે, 24 માં 5 નાખી દો એટલે 29 થાય, 29 ના છેદમાં 6 છગડો, તો આવા પ્રકારનું મૂલ્ય મિત્રો ઓપ્શન ડી માં ખરેખર આપેલું છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. આ દાખલામાં મિત્રો શું વિચાર કરશું, તો જો sin θ જે છે એની બદલે તમને થીટાના બદલે મિત્રો તમને x + y આપેલું છે, અને ટેન જે છે એની અંદર મિત્રો થીટાના બદલે x - y આપેલું છે. બંનેના સામે મૂલ્યો આપેલા છે અને મૂલ્યો બહુ સારા છે. હું એમ કહું છું કે ભાઈ કદાચ માનો કે આ sin θ બરાબર આપણે આમ લખી રાખો એટલે તમને એક મગજમાં લાઈટ થશે, ભાઈ sin θ નું મૂલ્ય √3/2 ખરેખર ક્યારે હોય? તો કે થીટા જે છે ને એ ખરેખર 60 હોય ને ત્યારે આ પોઝિશન મિત્રો સર્જાતી હોય છે. બરાબર, તો અહીંયા પણ જરાક તમે વિચાર કરી લો કે કદાચ માનો કે આપણે અહીંયા થીટા કલ્પના કરીએ તો tan θ બરાબર ખરેખર 1 / √3 ક્યાં જોવા મળે?
તો તરત આપણને ખ્યાલ આવશે કે ભાઈ 10 ના ખાનાની અંદર સૌપ્રથમ એટલે કે 30 ના મૂલ્યમાં તો અહીંયા થીટા જે છે કેટલો હોવો જોઈએ 30 હોવો જોઈએ તો એનો સિમ્પલ અર્થ આવો થયો કે થીટા તરીકે આપણે તો અહીંયા શું લીધું છે x + y એના બરાબર 60 હોવા જોઈએ અને આ થીટાના બદલે x - y એના બરાબર મિત્રો 30 હોવા જોઈએ શું જોઈએ છે x જોઈએ છે મોટું પદ જોઈએ છે તો આપણને ખ્યાલ છે આપણે શોર્ટકટ કામ કરશે કે ભાઈ સરવાળો જે છે એનું મિત્રો અડધું કરી નાખો જવાબ આવી ગયો આ બેનો સરવાળો જે છે મિત્રો કેટલો થાય 60 વત્તા 30 એટલે સરવાળાનું અડધું એટલે કે 90 નું અડધું કેટલું થશે 45 થશે પણ 45 ક્યાંય આપેલું નથી બરાબર એટલે અહીંયા તકલીફ શું પડશે કે x નું મૂલ્ય 45 મળ્યું છે એટલે 45 એટલે પોતે શું થાય ખરેખર તો કે 180 નો ચોથો ભાગ એટલે પાઈ નો ચોથો ભાગ આને આમ પણ કહી શકાય કે પાઈ નો ચોથો ભાગ છે ને એને મિત્રો 45 કહેવાય તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો ઓપ્શન બી ખરેખર સાચો છે બરાબર ચાલો જોઈએ આગળનું ત્યાર પછી મિત્રો સરસ મજાની એક રકમ આપેલી છે કે ભાઈ cos 1 ગુણ્યા cos 2 ગુણ્યા cos 3 એવી રીતે મિત્રો આ સિરીઝ ચાલી જાય છે અને cos 179 સુધી મિત્રો આપણને આપેલું છે તો આપણે એની કિંમત જે છે મિત્રો શોધવાની છે કઈ કિંમત હશે તો આપણે એક વસ્તુ ભણી ગયા છીએ આપણે જાણીએ છીએ કે જ્યારે TT એટલે કે જ્યારે 10 નો ગુણાકાર જે છે ને એનો એકડો થઈ શકે છે પણ કઈ કન્ડિશનમાં તો કે 10 ના બંનેના થીટા જે છે એને ભેગા કરો તો 90 થઈ જવા જોઈએ પણ cos માં મિત્રો આપણે એવું સાંભળેલું નથી તો સિમ્પલી મિત્રો આ સિરીઝ ને ખાલી ઓળખો 1 2 3 આવી રીતે ચાલે છે 179 તો 100% મિત્રો આનું જે મધ્યમ પદ જે છે ને મધ્ય પદ આ મધ્ય પદ મિત્રો આપણે સિમ્પલી મેળવી શકીએ છીએ કેવી રીતે તો કે પહેલા છેલ્લાને મિત્રો ભેગા કરવાના એટલે કે 1 વત્તા 179 અને એના મિત્રો અડધા કરી દઈશું બરાબર એટલે 180 ના અડધા કરવાની મૂળ વાત છે 180 છે એના અડધા જો આપણે કરીએ તો મિત્રો આપણને 90 જે છે ને જોવા મળશે એનો મતલબ શું થયો કે આની મધ્યમાં cos 90 જે છે એ 100% છે આની મધ્યસ્થાન જે આવશે એ મધ્યસ્થાનની અંદર મિત્રો કોણ જોવા મળશે તો કે અહીંયા cos 90 જે છે એ જોવા મળવાનું છે બસ આ એક મિત્રો હિન્ટ મગજની અંદર 100% રાખો બરાબર તો જો cos 90 તમને જોવા મળે મધ્યસ્થાનમાં cos 90 એટલે મિત્રો આપણે એની કિંમત જાણીએ છીએ આપણે જાણીએ છીએ સિમ્પલી કે sin માટે મિત્રો 0 1 છે બરાબર છે ને તો cos માટે શું છે તો કે cos માટે મિત્રો 1 0 છે અને આ મૂલ્ય કોણ કહેવાય તો કે આ શૂન્યનું કહેવાય આ મિત્રો 90નું કહેવાય આવું નાનકડો એવો કોન્સેપ્ટ આપણે સમજી ગયા છીએ બરાબર તો બસ આમાંથી જ જવાબ આવશે કે ભાઈ cos 90 જે છે એને તો ખરેખર શૂન્ય કહેવાય છે તો શૂન્ય સાથે મિત્રો રાજા રાણી હાથી ઘોડા કોઈ પણ વસ્તુ તમે ગુણાકાર કરશો તો 100% આખું મૂલ્ય જે છે શૂન્ય થશે તો વાત થઈ કે પૂરી આખે આખો જવાબ જે છે ને મિત્રો સિમ્પલ રીતે બસ સેજ બુદ્ધિ જ પહોંચાડવાની હતી કે મિડલ સ્થાનમાં cos 90 આવે છે અને આખી રકમ ગુણાકારમાં છે પછી આ લોકોનું શું થાય છે આપણે જોવાનું આવતું નથી બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ત્યાર પછી મિત્રો સરસ મજાનું ઉદાહરણ જોઈએ તો મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અત્યારે વિડીયો જે છે એને જોવાની મિત્રો આળસ કરતા હોય છે સરસ મજાની મિત્રો સિરીઝ ચાલે છે અને વ્યવસ્થિત રીતે આપણે ભણાવીએ છીએ છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓને અત્યારે તકલીફો જે છે એ મિત્રો પડતી હોય છે તો એનું મુખ્ય કારણ જ એક છે કે મિત્રો વિડીયો સુધી અથવા તો એની ઊંડાઈ સુધી મિત્રો તમારે આવવું જ નથી એટલે મિત્રો આ તકલીફો પડતી હોય છે બરાબર બાકી એક વખત મિત્રો જો તમે વિડીયો જોઈ જાઓ એકાદો વિડીયો બે વિડીયો તો 100% મિત્રો તમને અન્ય વિડીયો જે છે એ પણ જોવા 100% ગમવાના છે બરાબર સેક વર્ક 12 - 1/10 - 10^2 ની કિંમત શોધો ઘણી બધી રીતે આને મિત્રો ગણી શકાય ની ગેરંટી છે બરાબર તો જો 1/10 નું વ્યસ્ત કોટ કરવું હોય તોય ચાલે અને 10 જે છે એનું 90 માઇનસ કરવું હોય તો પણ મિત્રો ચાલે કોઈ પણ રીતે તમે કરી શકો છો ચાલો કોઈ એક મેથડ જે છે આપણે અપનાવીએ સેક વર્ગ 12 ને મિત્રો અહીંયા સ્થિર રાખીએ છીએ 1/10 ને શું કહેવાય તો કે 1/10 ને મિત્રો કોટ કહેવાય એટલે કોટ વર્ગ 78 જે છે એ સિમ્પલી રીતે થઈ જાય બરાબર છે વ્યસ્તનો નિયમ લગાડો છો ત્યારે એનો થીટા બદલાતો નથી ભૂલમાં મિત્રો આલુ ભાલુમાં ફરક રાખજો બરાબર થીટા જે છે 90 માઇનસ વાળું લગાડો ત્યારે બદલાતો હોય છે તો અહીંયા ફક્ત ને ફક્ત તમે શું કર્યું છે તો બરોબર તે નાખજો વ્યસ્ત જે છે એનો મિત્રો નિયમ લગાડ્યો ચાલો બીજા સ્ટેપે જવાબ આપી દઈએ છીએ હજુ પણ મિત્રો આને એમનામ જ રાખશો બરાબર હમણાં કંઈક જોવા મળશે જો સેક અને કોટનું આવું કોઈ સૂત્ર નથી પણ અહીંયા મિત્રો સેજ વિચાર કરો કે કોટ જે છે એનું 90 માઇનસમાં રૂપાંતર કરો તો 100% મિત્રો તમને ત્યાં શું જોવા મળશે 10 જોવા મળશે બરાબર છે પણ 10 કેવું જોવા મળે તો બરોબર છે ને જો 90 માંથી એનો થીટા બાદ થાય એવા પ્રકારનું જોવા મળતું હોય છે તો 10 નું કોટમાં રૂપાંતર કર્યું પણ 90 માઇનસ થીટાનું વાપરેલું છે તો હવે મિત્રો તમે જુઓ તમને શું દેખાઈ રહ્યું છે તો આ ચેપ્ટરના મૂળભૂત 3 સૂત્રો ફેમસ છે બરોબર એકડાવાળા એ જ મિત્રો તમને અહીંયા જોવા મળશે ચાલો બેની બાદબાકી કરો તો 12 જોવા મળે મિત્રો સેક વર્ગ થીટા ઓછા ટેન વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ સનાતન એકડો બરોબર આવી રીતે મિત્રો સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ નો એકડો છે સેક વર્ગ માઇનસ ટેન વર્ગ નો એકડો છે કોસેક વર્ગ માઇનસ કોટ વર્ગ નો પણ મિત્રો એકડો છે આ બધી વાતો મિત્રો આગળ થઈ ગયેલી છે તેનો યોગ્ય જવાબ જે છે ઓપ્શન બી ખરેખર સાચો છે
ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ત્યાર પછી મિત્રો કહે છે કે ભાઈ tan થીટા ગુણ્યા cos 60 એટલે મિત્રો થીટાનું મૂલ્ય રોકડું આપેલું છે બરાબર. બરાબર જો વર્ગમૂળ 3/2 હોય તો આપણે મિત્રો sin થીટા - 15 શોધવાનું છે. મતલબ કે થીટા નહીં મળે ત્યાં સુધી કાંઈ નહીં થાય બરાબર. તો સહેજ વિચાર કરો કે આ મૂલ્ય તો આપણે જાણીએ છીએ, તો અહીંયા tan થીટાને મિત્રો એમ નામ રાખીએ છીએ. cos 60 નું મૂલ્ય મિત્રો શું થાય, sin 3 કરતા ઊંધું થાય. એટલે cos 60 ની જગ્યાએ આપણે 1/2 મિત્રો 100% મૂકી શકીએ છીએ. બરાબર વર્ગમૂળ 3/2 મિત્રો 2 કરી શકીએ છીએ. આ બંનેના બગડા જો કેન્સલ કરવામાં આવે તો અહીંયા તમને જોવા મળશે tan થીટા ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ 3. તો tan નું મિત્રો કયા ખાનામાં વર્ગમૂળ 3 મૂલ્ય જોવા મળે છે, તો તરત આપણે મિત્રો જવાબ આપશો સિમ્પલ રીતે કે જો થીટા નું મૂલ્ય મિત્રો 60 હોય તો ત્યારે મિત્રો tan 60 નું મૂલ્ય વર્ગમૂળ 3 જે છે એ આપણે ભણી ગયા છીએ. ઓકે, તો ચાલો આપી દઈએ જવાબ સિમ્પલ રીતે કે sin મિત્રો થીટાની જગ્યાએ આપણે કેટલા મૂકશું, 60 - 15 કરશું. તો અહીંયા તમને જોવા મળશે sin 45 જોવા મળશે. sin 45 એટલે મિત્રો વચ્ચેનું ખાણું જે જેને આપણે 1/2 અથવા તો 1/2 વર્ગમૂળ 2 જે છે મિત્રો આપણે કહેતા હોઈએ છીએ બરાબર. તેના માટે યોગ્ય જવાબ જે છે એ છેલ્લો યોગ્ય રહેશે. તો મિત્રો 1-7 ભાગ જો તમે વ્યવસ્થિત ભણેલા હશો તો 100% મિત્રો આ મહા એપિસોડની અંદરના તમામ દાખલાઓ જે છે તમે સોલ્વ કરી શકવાના છો બરાબર. જોઈએ આગળનું ઉદાહરણ. સરસ મજાના દાખલાઓની સિરીઝ ચાલુ થાય છે બરાબર. વિચાર કરી લીજો, પ્લસ વાળા આવી ગયા છે એટલે આમાં કોઈ 0 થવાની શક્યતા તો નથી બરાબર. હવે sin² 5 - sin² 25 - sin² 45 - sin² 65 - sin² 85 100% આવી ક્યારે લાઈન આપવામાં આવે છે ત્યારે કંઈક સેટિંગ એની અંદર ચોક્કસ પ્રમાણમાં મિત્રો હોય છે બરાબર. તો આ સાઈન વાળાની અંદર શું આપણે કોઈ સિરીઝ અત્યાર સુધીની અંદર જાણેલી છે, તો બરોબર ધ્યાન રાખજો કે સાઈન વાળામાં તો આપણે નથી જાણતા, પરંતુ એક સનાતન વાક્ય છે. શરૂઆતનો પહેલો દાખલો હું સમજાવી દઉં છું કે ભાઈ sin² થીટા અને જો એની સાથે જો cos² થીટા હોય તો આનો મિત્રો સનાતન એકડો જવાબ આપણે કહી શકીએ છીએ. આપણે આટલું એક જાણીએ છીએ બરોબર. બીજું કે આપણે 90- દ્વારા sin નું cos બનાવી શકીએ છીએ અને cos નું મિત્રો sin બનાવી શકીએ છીએ. તો એક ગેરંટી ખરી કે આમાંથી કોઈ પણ sin ને તમે ધારો તો cos બનાવી શકો એની મિત્રો ગેરંટી છે. તો બસ વાત થઈ ગઈ પૂરી. આવી રીતે જરાક કલ્પના કરો કે આ ગોઠવણીની અંદર 90નું સેટિંગ કરેલું હશે. આ વસ્તુ તમે ચેક કરો અને આ વસ્તુ મિત્રો તમે ચેક કરો, આ બંનેથી 90 થતા જશે. તો 25ની સાથે મિત્રો 65ને આપણે મિક્સ કરવાના છે તો પણ 90 થતા જશે. આ એક ભાઈ બચે છે તો એ તો કોઠાવાળા છે બરાબર. sin 45 એટલે એ કોઠો બતાવે છે. આમ કરો, એક વખત બતાવી દઉં કે sin² 5 વત્તા એની સાથે ઓલું લખી નાખો, એક સ્ટેપ હું વધારું છું કેમ કે સાદુરૂપના શોખીનોને થોડીક સરળતા રહે બરાબર. આને બનીને ભેગા કરી નાખું છું, વત્તાના વત્તા કરજો, ખાસ ગુણાકાર કે છે જ નહીં. હવે એવી રીતે sin² જે 25 તમારા આપેલા છે એની સાથે મિત્રો આપણે 65ને મિક્સ કરશું એટલે એ બંને થઈને 90 થઈ જશે. અને આ એક ભાઈ જે છે એને બાજુમાં રાખશું તો કે sin² 45 જે છે એને મૂકી દઈએ બરાબર. હવે વિચાર એ કરો કે આનો એકડો નથી થતો બરાબર, ધ્યાન રાખજો આનો કોઈ એકડો થતો નથી, પણ એમાંથી ફક્ત આને 90 - માં રૂપાંતર કરો તો 90માંથી થીટા બાદ થઈ જાય અને એનું બની શું જાય, cos બની જાય બરાબર. આપણે ઘણી વખત વાત કરી નાખેલી છે. તો એક વખત ફાઇનલ બતાવી દઉં છું કે sin² 25 છે, સોરી અહીંયા 25 નહીં પણ sin² 5 જે તમને દેખાઈ રહ્યા છે એ sin² 5 ની સાથે બરોબર ધ્યાન રાખજો અહીંયા શું બની જશે, cos² 90 - 85 એટલે 5 જ થઈ ગયું. બંનેના થીટા સમાન હોવા એ કન્ડિશન જરૂરી છે. sin² થીટા વત્તા cos² થીટા બરાબર એકડો થઈ ગયો. એ જ વસ્તુ મિત્રો અહીંયા તમને જોવા મળશે. ફરી એકવાર બતાવી દઉં, લખવાની જરૂરિયાત નથી પરંતુ ઘણા બધાને ન સમજાતું હોય તો એમના માટે એકવાર બતાવું છું. તો અહીંયા મિત્રો તમને જોવા મળશે 90 માંથી 65 બાદ કરો તો તમને કેટલા જોવા મળે, 25, અને વત્તા મિત્રો અહીંયા આપણને જોવા મળશે sin² 45. ચાલો બધાના મૂલ્યો આપણે મૂકી દઈએ. આ ઓરિજિનલ એકડો છે, વત્તા એકડો છે, વત્તા sin² 45 એટલે sin 45 નું મૂલ્ય છે 1/2 વર્ગમૂળ 2, પણ એનો વર્ગ કરવાની વાત છે. તો શું જોવા મળે છે, 1 ને 1 મિત્રો 2 જોવા મળે છે, પણ અહીંયા કેટલા જોવા મળે છે, 1/2, 2 અને 1/2 બરાબર. એટલે ગુજરાતીમાં કહેવાય તો 2.5 કહેવાય, કેટલું કહેવાય, 2.5, 2 ગુણ્યા 1/2 કોણ કહેવાય, અને ઉર્ફે મિત્રો આને 2.5 પણ કહી શકાય છે. તો આવી રીતનો સરસ મજાનો પેટર્ન જે છે એ મિત્રો આપણે 90 - થીટાનો ઉપયોગ કરી અને આવા દાખલાઓ સોલ્વ કરી શકાય છે બરાબર. મૌખિક જ જવાબ મળી જાય આનો મિત્રો એકડો, આ 1 ને 1 મિત્રો આ 2 થયા, 2 અને મિત્રો 1/2 થશે, 2.5 જવાબ સીધો હતો આવી રીતે બરાબર.
ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછીનો મિત્રો સરસ મજાનો એક આઈએમપી પ્રકારનો દાખલો છે. તો આ એક આખી પેટર્ન જ છે, તો આને પણ મિત્રો મગજમાં રાખજો. હું તો એમ કહું છું કે શું એક ઘરનું સૂત્ર બનાવવું હોય તો 100% બની જાય, બરોબર છે. જ્યારે બંને સાઇન વર્ગમાં સરવાળાઓ થતા હોય ત્યારે એને એકડો મળે, પણ કન્ડિશન કઈ છે? તો કે બેના ઠીટા થઈ 90 થઈ જવા જોઈએ. લો આ મિત્રો ખરેખર શું થઈ ગયું, હું તમને આવું કહેવા માંગુ છું, આવું એક ઘરનું સૂત્ર બની જાય, આમાં કોઈ મોટી નવીનતાઓ નથી, બરોબર. દાખલા તરીકે સાઇન વર્ગ 12 બરોબર, અને વત્તા મિત્રો આ સાઇન વર્ગ જે છે 78 માનો કે લખી નાખો. હું એમ કહું છું કે આનો એકડો થાય, બરોબર. પછી તમે સૂત્ર પાકું કરો તો ભલે, બરોબર, પણ સૂત્ર જરૂર નથી. એનું દેશી કારણ શું છે, એનું સાદું કારણ મેં હમણાં જ તમને વાત કરી લીધી. એનું ખરેખર કારણ આવું છે કે આ સાઇન વર્ગ 12 છે વત્તા જે સાઇન છે એનું કોસમાં રૂપાંતર કરવું હોય તો સિમ્પલી થઈ જશે. સાઇન વર્ગનું આ બની ગયું કોસ વર્ગ, પણ શરત કઈ છે? 90 - થીટા વાળી. તો આ 90 માંથી 78 બાદ કરો, એ જ વસ્તુ જોવા મળશે તમને કે સાઇન વર્ગ 12 અને વત્તા મિત્રો આ બે ની બાદબાકી કરો કેટલી જોવા મળે? 12 જોવા મળે. તો કોસ વર્ગ 12, તો સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ બરાબર એકડો થાય જ છે. આવી રીતે બે સાઇનનો પણ એકડો કરી શકાય, પણ કન્ડિશન કઈ? તો કે બે ના થીટા જે છે એ મિત્રો 90 નો સરવાળો દર્શાવતા હોવા જોઈએ. આ દાખલો મોઢે થાય, આની સાથે આને મેચ કરો 90-80 ને, તો 90-80 ને 90 આ એકડો બનશે. આનો જવાબ શું બનશે? એકડો બનશે. બગડાવાળા સાથે 88 ભેગું કરું, બીજો એકડો બનશે. આમ ચાલે જ રાખશે. તો કેટલા એકડા છે એ નથી ખબર, બાકી આમાં જવાબ બધા એકડા આવે છે, નક્કી થઈ ગયો. કેટલા એકડા છે એ ખબર નથી, તો એ જ વસ્તુ શીખવાની છે. ચાલો જોઈએ મિત્રો આપણે આગળ. તો અહીં મિત્રો વિચારો તો 1, 2, 3 ડેશ એટલે કે આમ ચાલતા 90-80 ચાલે છે, બરોબર. મિત્રો આનું મધ્યમ પદ આપણે કદાચ કેવું હોય, તો મધ્ય પદ મિત્રો કોઈ અઘરી વસ્તુ નથી. પહેલા છેલ્લાનો સરવાળો કરો, 1 વત્તા મિત્રો 90-80 ને એના મિત્રો અડધા કરો. તો 90 ના અડધા એટલે એને મધ્યમ પદ કોને કહેવાય? 45 ને કહેવાય, બરોબર. ધ્યાન રાખજો એનો મતલબ શું થયો. એનો મતલબ એમ થયો કે મધ્ય સ્થાનની અંદર એક આ વસ્તુ આવે છે એની ગેરંટી, બરોબર. ધ્યાન રાખજો સાઇન વર્ગની વાત છે એટલે સાઇન વર્ગ 45 આ મધ્યમમાં પદ છે એ નક્કી થઈ ગયું. આના પછી 46 હોય, આના આગળ 44 હોય, એક આ વસ્તુમાં મિત્રો ડાઉટ તમને ન રહેવો જોઈએ, બરોબર. તો આના સેન્ટરની અંદર મિત્રો 45 જે છે એ આવે છે એ નક્કી થયું. તો આમાં જોડીઓ કેટલી છે? જો આ એકડો અને 89-ની એક જોડી કહેવાય, બગડો અને 88-ની બે જોડી કહેવાય. તો જોડીઓ કેટલી છે એ ખબર કેમ પડે? તો આ મધ્ય કરતા 144 છે ત્યાં સુધી જોડીઓ બનતી હોય. તો મિત્રો આમાં જોડી જે છે ને, આમાં જોડી જે છે એ મિત્રો કેટલી મળે? 44 જોડી મળે એની ગેરંટી. તમારે ટૂંકમાં વાત કરી દઉં તો મધ્યમ પદ જો આનું 45 હોય તો આ 45 ની આ બાજુ 44 હતા, ઓલી બાજુ 46 હતા. તો આમાંથી 44 સાઇન એવા છે કે જેને પાછળ જે છે એ જોડી જે છે એ મળવાની છે. તો પ્રત્યેક જોડી મિત્રો શું થાય છે? એક એકડો આપે છે. આ આની સાથે મિત્રો આ મેચ થશે એટલે આનો શું બની જશે? એકડો બનશે, બરોબર. કેમ કે સાઇન નું કોસ બનશે, પછી આપણે સાઇન વત્તા કોસ નો એકડો કહીએ છીએ. તો મિત્રો આનો સિમ્પલ જવાબ મૌખિક જ આપવાનો હોય, આમની કોઈ ગણતરીઓ કાંઈ છે નહીં, બરોબર. તો 44 જોડીઓ ના 44 એકડા બની ગયા, બરોબર. 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 એવી રીતે 44 એકડાઓ તો એ બની ગયા વત્તા, બરોબર. ધ્યાન રાખજો આ એક પદ ની ગણતરી કરેલી નથી. મધ્યમાં સાઇન વર્ગ 45 આવે છે અને આની કોઈ જોડી નહીં થાય, બરોબર. કેમ કે આ વચ્ચે તો કાંઈ વાંધો નહીં, એને રોકડું ગણી નાખે. સાઇન વર્ગ 45 એટલે મિત્રો 1 ના છેદમાં શું થશે? વર્ગમૂળ 2 થશે, પણ એનો વર્ગ કરવાનો છે. તો મિત્રો 44.5 આનો જવાબ આવી ગયો. આનો જવાબ આવી ગયો 44.5 જે છે એ મિત્રો યોગ્ય છે, કેમ કે આ છે મિત્રો અડધું બતાવે છે. આની માટે ડી ઓપ્શન જે છે એ ખરેખર સાચું કહી શકાય છે. તો મિત્રો જે જે સાઇન ના થીટા ના સરવાળા 90 થતા હોય એ જોડી એકડો આપી દેશે. તો એમાંથી જોડીઓ આપણે ગણવાની હતી, તો 44 ટોટલ જોડીઓ આમાં થાય છે અને એક પદ વચ્ચેનું પડ્યું રહેશે જેનું નામ છે સાઇન વર્ગ 45. તો એનું મૂલ્ય આપણે મૂકવું પડે, બરાબર. તો આખાની વેલ્યુ મિત્રો પ્લસ તરીકે છે એટલે ખાસ ધ્યાન રાખજો, વત્તા તરીકે બધું લીધેલું છે. ચાલો જોઈએ મિત્રો આગળનું. ત્યાર પછી મિત્રો મસ્ત મજાનો દાખલો છે. જો બધા દાખલાની અંદર સમજણ મિત્રો બહુ જરૂરી છે, બરાબર. મગજ ખુલ્લું રાખીને મિત્રો અહીંયા ધ્યાન રાખતા રહ્યો કે સાઇન વર્ગ 5 વત્તા 6 વત્તા 7 એટલે અહીંથી ક્રમિક જ છે 5, 6, 7. પણ મિત્રો વિચાર કરો આગળનું, એવું જરૂરી નથી કે એકડાથી આપેલું હોય. મિત્રો આગળના પદ છૂટી ગયા છે, સાઇન એકડો બગડો તગડો ચોગડો છૂટી ગયા છે. આ નજરમાં ખાસ રાખજો, નહીતર આલુ અને ભાલુ બે સમાન લાગશે. હમણાં ગયેલો દાખલો અને અત્યારનો દાખલો બે સમાન ન લાગવા જોઈએ. ચાલો 5 થી શરૂઆત થાય છે, 5, 6, 7, 8, 9, 10 એમ ચાલતા 85 મિત્રો છેલ્લું પદ છે. તો આનું મધ્યમ પદ તો ખબર છે કે 85 ની અંદર જો 5 નાખે તો 90 થાય, 90 ને 2 વડે ભાગો એટલે મધ્યમ પદમાં 45 છે એ નક્કી છે. તો એનો મતલબ એવો ન સમજતા કે 44 આની જોડીઓ હશે. 44 જોડીઓ મિત્રો નહીં થાય. હમણાં 44 જોડીઓ થઈ તેનું કારણ એક હતું કે સાઇન એકડાથી શરૂઆત થયેલી હતી અને સાઇન 89 સુધી મિત્રો પહોંચેલા હતા. તો મિત્રો આપણે જરાક યાદ કરો, સમાંતર શ્રેણી મુજબ આના કદાચ કુલ પદ કહેવા હોય ને કે આ પદ કુલ કેટલા છે, તો એ ટોટલ પદ કરતા અડધો ભાગ જે છે ને એટલી જોડીઓ આપણને જોવા મળતી હોય, બરોબર છે.
તો મિત્રો કુલપદ હંમેશા કઈ રીતે શોધવાના હોય છે? તો આ બેની બાદબાકી કરો, બરોબર છે? એટલે કે 85 જે છે એમાંથી મિત્રો પાંચડો કાઢો અને એને તફાવત વડે ભાગી નાખો. તફાવત કેટલો ચાલે છે? જુદો જુદો હોઈ શકે છે. અત્યારે તફાવત મિત્રો એકડો ચાલે છે તો કોઈ અસર નહીં કરે. અને આની અંદર મિત્રો એકડો ઉમેરવાથી આ ટોટલ પદ કેટલા છે ને આમ ગણવા ન પડે, આ સીધું મિત્રો આપણે મળી ગયા, આપણે શીખવાડેલું છે સમાંતર શ્રેણીમાં. તો મિત્રો આ 80 માં 1 નાખી દો તો 81 ટોટલ પદ છે. 81 ટોટલ પદ છે. હવે વિચાર કરજો, 81 ટોટલ પદ ની અંદર એક મધ્યમ પદ જે છે ને એ મિત્રો શું એ મિત્રો શું રહેલું છે? આપણે જાણીએ છીએ કે 85 ને 5 90 ના અડધા, બરોબર. મધ્યમ પદ શું હશે? 90 નું અડધું એટલે એને આપણે શું કહેવાય? 45. તો આ 81 માંથી આ એક પદ તો કદાચ આ છે જ તે, બરોબર, વચ્ચેનું પદ. તો મિત્રો આમાંથી જોડીઓ કેટલી હશે? તો જોડી માટે મિત્રો સિમ્પલ આવું કહી શકાય કે વાય મિત્રો 80 વધ્યા, બરોબર. 80 ના બે ટુકડા પાડી દો એટલે ખ્યાલ આવશે કે 40 જોડીઓ જે છે મિત્રો હશે. કેમ કે મધ્યમ પદ ને એક ને કાઢતા આપણી પાસે 80 નો અંક બચે છે, બરોબર. 81 માંથી 80 નો અંક મિત્રો બચે છે. એટલે કે આ 80 પદ છે એમાંથી મિત્રો આ એક પદ ને આપણે ગણેલું નથી. તો 80 પદ ના બબે ની જોડીઓ કરવી હોય તો કેટલી થાય? તો 80 ભાગ્યા 2 એટલે કે 40 જોડીઓ આમાં થાય, 40 એકડા થાય. એટલે કે આ જે છે એને એક જોડી કહેવાય, આ જે છે એને મિત્રો આ બીજી જોડી કહેવાય. આવી રીતે 40 વખત તમારે આની અંદર જોડીઓ મળશે. તો મિત્રો આનો જવાબ સિમ્પલ રીતે આપણે આવો કહી શકીએ છીએ તો કે 40 તો જોડી છે તેનું મિત્રો ક્લિયર વસ્તુ છે. 40 જોડી વત્તા એક મધ્યમ પદ મિત્રો અલગ છે. કોનું છે? સાઈન વર્ગ 45 નું મધ્યમ પદ છે. તો સિમ્પલી જવાબ આપી દો ભાઈ, 40 ને આનો મિત્રો કેટલો આવે છે? આપણે બે વખત ગણી નાખવા, અડધું છે ખરેખર. એટલે 45.5 એ મિત્રો આની માટે યોગ્ય કહી શકાય છે. તો આની માટે ઓપ્શન ડી જે છે એ ખરેખર સાચું છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, આમ નાની એવી બાબત જ છે પણ કેવી રીતે કરાય એ મિત્રો ખાસ નજરમાં રાખજો. કોઈ પણ આવી શ્રેણી આપેલી હોય એના ટોટલ પદ ગણવા હોય તો આ શોર્ટકટ મિત્રો આપણે સિમ્પલ રીતે ઘણી બધી વખત સમજાવેલો છે. આનો સ્પેશિયલ ટોપિક પણ આપેલો છે, બરાબર. જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ જે છે કેવા પ્રકારના. આજનો લેક્ચર મિત્રો એક મહા એપિસોડ છે એટલે એની અંદર મિત્રો આપણે જે અગાઉના 7 ભાગ ભણી ગયા છીએ એની અંદરથી કોઈ પણ વસ્તુ જે છે મિત્રો વાપરી શકીએ છીએ, બરાબર. તો જોઈ શકો છો કે અહીંયા tan થીટા ગુણ્યા tan થીટા મિત્રો આ ટીટી નો ગુણાકાર, ટીટી જે છે ટીટી નો ગુણાકાર એકડો મિત્રો ક્યારે આવે? તો કે 100% એનો થીટા જે છે ને એ થીટાના મિત્રો સરવાળા જે છે ને 100% એ વખતે મિત્રો કેટલા થતા હોય? 90 જે છે મિત્રો થતા હોય. આવું સ્પેશિયલ ભાગમાં ભણી ગયા છીએ. તો મિત્રો tan ગુણ્યા tan બરાબર 1 છે એવું એને કીધેલું હોય તો 100% એના બંને થીટા જે છે ને ભેગા કરી નાખો. એક્સ વત્તા વાય ભેગા કરો અને વત્તા મિત્રો એક્સ ઓછા વાય ભેગા કરો તો આ ટોટલ છે ને મિત્રો 90 નો થઈ જતા હોય. બંને થીટાને ભેગા કરો એટલે 90 ના મિત્રો થતા હોય. આપી દો જવાબ. તો વાય તો મિત્રો કેન્સલ થશે. તો 2x નું મૂલ્ય જો 90 તરીકે હોય તો ઓરિજિનલ x નું મૂલ્ય મિત્રો 45 તરીકે હોવું જોઈએ. તમારી પાસે શું માંગેલું છે? તો કે અહીંયા તમને આપેલું છે કે ભાઈ tan 2x, 2x ના બદલે આપણે 45 અહીંયા મિત્રો કરી શકીએ છીએ. એક વખત બતાવી દો, બરોબર. આવી રીતે તમને આપેલું છે તો આને તમે કોઈ પણ રીતે ઉકેલી શકો છો. એટલે કે 45 દુને 90, 90 નો ત્રીજો ભાગ કરો એટલે 30 તેરી 90 એટલે tan 30 જે છે મિત્રો આપણી પાસે માગેલું છે એવું આપણે કહી શકાય. તો tan 30 જે છે એનું મિત્રો મૂલ્ય શું થશે? 1/√3, બરોબર છે. અથવા સાઈન અને કોસ નો ભાગાકાર કરશો તો પણ મિત્રો તમને આઈડિયા તમને આવી જશે. તો મિત્રો હજુ જો તમે બધા ભાગ ન જોયા હોય તો ખરેખર મારી મિત્રો રિક્વેસ્ટ છે કે 1 નંબરથી ચાલુ કરીને 7 નંબર જો તમારે શીખવું જ છે તો પછી મિત્રો આવી રીતે શીખશો, બરાબર છે. તો પહેલા ભાગથી 7મા ભાગ સુધી જતા રહ્યો, કોઈ જગ્યાએ મિત્રો અઘરું નથી. આ તો શું આપણે 55 ટોપિક ભણાવેલા છે મિત્રો. 55 ને 55 ટોપિક મિત્રો બધા જ સરળ છે, બધા જ મિત્રો ફૂલે ફૂલ ડિટેલમાં ભણાવેલા છે. પણ તકલીફ મિત્રો એક જ છે કે વિદ્યાર્થી વિડિયા સુધી પહોંચે ને તો જ મિત્રો આ કાર્ય થાય, બરાબર. જે જે વિદ્યાર્થીઓ વિડિયા સુધી પહોંચી ગયા છે એ 100% સફળ થઈ ગયા છે અને હજુ સુધી પહોંચ્યા નથી એને કોઈ પણ પ્રકારનો ટોપિક જે છે હજુ અઘરો લાગતો હોય એવું મિત્રો બની શકે છે, બરાબર. ચાલો જોઈએ મિત્રો આગળ. ત્યાર પછી મિત્રો આવા પ્રકારનો દાખલો જો આપણને પૂછેલો હોય કે cos થીટા વત્તા મિત્રો એની સાથે sec થીટા આપેલું છે બરાબર મિત્રો વર્ગમૂળ 3 હોય ને તો આપણી પાસે માંગેલો ટાર્ગેટ જે છે ને મિત્રો cos ઘન વત્તા sec ઘન છે. તો મિત્રો ત્રિકોણમિતિમાં ઘણી બધી જગ્યાએ બીજગણિતનો ઉપયોગ થયો છે, આ જ વસ્તુ તમને દેખાય છે. એને મિત્રો જરાક સિમ્પલ રીતે પહેલા આવું કહી શકાય, વિચાર કરજો કે આ cos થીટા ને એમ નામ રાખો. આને આપણે જાણીએ છીએ sec ને મિત્રો 1/cos થીટા કહી શકાય કેમ કે બંને વ્યસ્ત જે છે એ મિત્રો કહી શકાય છે.
હું તમને એવું કહેવા માંગુ છું કે નાનકડો એવું બુદ્ધિ પહોંચાડો કે આ કોસ નથી, આની બદલે કોઈ નામ આપી દો. દાખલા તરીકે માનો કે આપણે એક્સ કહી દીધું હોય તો એક્સ વત્તા એક ના છેદમાં એક્સ, આવું બીજ ગણિતમાં એક ફેમસ મિત્રો સાદુરૂપ વખણાઈ રહ્યું છે, આને આ કહેવાય. બરોબર છે? જો આને આ કહેવાતું હોય તો તમને શું કહે છે, ઘન ચડાવેલો છે, મતલબ કે એક્સ ઘન વત્તા મિત્રો એક ના છેદમાં એક્સ ઘન. આ શોધો, આ જ વસ્તુ મેં ગણાવેલી છે કોઈ પણ જગ્યાએ મારી સિરીઝની અંદર મિત્રો, ક્યાંક મેં આ વસ્તુ જે છે સમજાવેલી છે. બરોબર? હા, એ વખતે મેં કદાચ અહીંયા વર્ગ શોધવા વળી હતી, તો અત્યારે મેં તમને ઘન માંગેલો છે. મિત્રો, આવા પ્રકારનું ઝૂમખાની કોઈ કિંમત આપેલી હોય તો એમાંથી ઘનની કિંમત જે છે ને મિત્રો મૌખિક આપી શકાય છે. અને આ જ વસ્તુ આ છે, બરોબર, ધ્યાન રાખજો, અને આ જ વસ્તુ પોતે આ છે. બરોબર? તો મિત્રો, જ્યારે ઘનવાળું મૂકેલું હોય ત્યારે આનું નાનકડું સિમ્પલ રીતે મિત્રો આનું શોર્ટકટ જે છે કાયમ માટે યાદ રાખજો. આ બીજગણિતનો મુદ્દો જે છે એ પણ મિત્રો આપણને આવડી જશે. બરોબર? તો આની માટે મિત્રો હંમેશા એનો ઘન ઓછા, બરોબર, ધ્યાન રાખજો, 3a. આ મિત્રો એનો જવાબ રહેશે. અત્યારે તમને આમાં સમજાશે નહીં તો એ એટલે કાંઈ નહીં. એ એટલે મિત્રો શું બતાવે છે, એ એટલે મૂલ્ય, કાંઈક તો મૂલ્ય તમને સામે અહીંયા આપવાના છે. બરોબર? કોઈ પણ મૂલ્ય જે છે અહીંયા આપવાના છે. બસ આની ઉપર પ્રયોગ હોય, બાકી જવાબ બધો આવી ગયો. આનો ઘન કરી નાખો, વર્ગમૂળ 3 છે એનો ઘન, અને ગુણ્યા 3 ગુણ્યા વર્ગમૂળ 3 જે છે પાછો મૂકી દો. તો આનો ઘન કરશો ને એટલે બે વર્ગમૂળ ભટકાતા મિત્રો ઓરિજિનલ તગડો થશે, એટલે 3 વર્ગમૂળ 3 આનો જવાબ આવશે. આનો શું આવશે, 3 વર્ગમૂળ 3. અને માઇનસ મિત્રો પાછળ શું પડેલું છે, તો કે પાછળ એ જ છે 3 વર્ગમૂળ 3. તો ઉર્ફે મિત્રો આનો શૂન્ય જે છે ને યોગ્ય અને વ્યાજબી જવાબ કહી શકાય છે. બસ વાત કઈક આવી હતી. બરોબર? તો મિત્રો ખૂબ સરસ મજાનો દાખલો છે. આવા પ્રકારના દાખલા અન્ય ઘણા બધા મિત્રો બની શકે છે. તો આવી જ વસ્તુ મિત્રો અહીંયા વર્ગમાં પણ બની શકે છે, તો એની પણ મિત્રો આપણે સિરીઝની અંદર મિત્રો ખાસ કરીને વાતો જે છે મિત્રો કરેલી છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. અહીં મિત્રો જરાક જોઈએ, મિત્રો ત્રિકોણમિતિની અંદર બે સૂત્ર બહુ ફેમસ છે અને એના ઉપરના દાખલાઓ જે છે ને મિત્રો ઘણી બધી વખત રેલવે અને બેંકની અંદર મિત્રો મૂકેલા હોય છે. તમે જોઈ શકો છો કે કોસ એ વત્તા બી જે છે એને મિત્રો હંમેશા, બરોબર, ત્યારે જો કોસ એ ગુણ્યા કોસ બી કહી શકાય અને ઓછા સાઈન એ ગુણ્યા સાઈન બી કહી શકાય છે. આ એક સનાતન પરિણામ છે. તો એમ કહે છે કે કોસ 90 શોધો. તો અત્યારે મને ખબર છે કે કોસ 90 નું મૂલ્ય જે છે એ આપણે કોઠામાંથી સીધા કહી દેવાના છીએ, પણ મારે તમને એ રીતે નથી લઈ જવા, મારે તમને બીજી એંગલ દ્વારા આ દાખલાને જરાક સમજાવવો છે. બાકી કોસ 90 નું મૂલ્ય તો લોકો સીધા લખવાના છે, પણ કોસ 90 તમારી પાસે માંગો છે તો મિત્રો વિચાર કરજો, અહીંયા કોસ એ વત્તા બી તમને આપેલો છે. એનો મતલબ શું થયો કે એ વત્તા બી ના મૂલ્યની જગ્યાએ તમારે 90 જે છે મિત્રો સમજવું પડશે. તો એનું કોઈક ચોક્કસ મૂલ્ય હશે, તો એનું એવું મૂલ્ય રાખો કે જે આપણે કોઠામાં જાણતા હોય. બરોબર છે? એટલે એ માટે માનો કે કદાચ હું 30 કહી દઉં તો મારે બી માટે 100% મિત્રો 60 કહેવા પડશે. એટલે 60 અને 30 ભેગા કરો એટલે કેટલા જોવા મળે, 90. તો આવી રીતે આ દાખલાને સમજવાનો પૂરો પ્રયત્ન કરો જેથી કરીને કાંઈક આપણી પાસે નવું નોલેજ આવે. એટલે અહીંયા મિત્રો 30 વત્તા 60 તમે લખી નાખો તો સામે હવે આપણે સાદુરૂપની શુભ શરૂઆત કરીએ છીએ. એકવાર બતાવી દઉં છું કે અહીંયા મિત્રો કોસ એ એટલે કે કોસ 30 અને ગુણ્યા મિત્રો તમને કોસ જે છે એ 60 જોવા મળશે, માઇનસ તમને અહીંયા 30 જોવા મળશે, અને એવી રીતે મિત્રો 60 જોવા મળશે. બરોબર? એ અને બી ના મૂલ્ય જે છે આપણે અહીંયા લખવાના છે. તો આ તો ક્લિયર જ છે. અહીંયા તો મિત્રો 90 થઈ ગયું છે, આ બાજુ કયું લખતો નથી, ફક્ત આના સાદુરૂપ આપું. મિત્રો કોસ 30 જે છે ને એની કિંમત ને જરાક મિત્રો વિચાર કરો તો √3 ના છેદમાં 2 જોવા મળશે. કોસ 60 એટલે મિત્રો જે ખરેખર 60 ની પહેલી કિંમત છેલ્લે જતી રહેશે, એક ના છેદમાં મિત્રો 2 જોવા મળે છે. માઇનસ ના માઇનસ 30, આપણને ખ્યાલ છે કે 30 અને કોસ 60 જે છે એ ખરેખર તો આમ સમાન જ કહેવાય. એટલે 30 નું મૂલ્ય જે છે 1/2 અને 60 જે છે એ પોતે મિત્રો જે કોસમાં જોવા મળે એ જ છે ખરેખર. તો આને કહેવાય મિત્રો √3/2. બરાબર? તો અહીંયા સિમ્પલ રીતે આવું જોવા મળશે કે √3/4 ઓછા √3/4 સમછેદ અથવા તો બે સમાન જ છે. તો બંને વસ્તુઓ ઉડવાથી કોસ 90 નું મૂલ્ય જે છે મિત્રો કેટલું આવે છે, 0. આપણે તો સનાતન જાણતા જ હતા કે કોસ 90 એટલે 0 છે, પણ મારે તમને એક આ વસ્તુ સમજાવી હતી કે એને 90 માંગેલા છે તો 90 ના બે ટુકડા પાડવાના કે જે બંનેને ભેગા કરો એટલે 90 થઈ જતા હોય, અને મિત્રો એની કિંમતો જે છે એ કોઠામાં હોય એવા ટુકડા પાડવાના. તો આવા અન્ય દાખલાઓ જ્યારે બીજા બનાવવામાં આવે છે ત્યારે આ મેથડ જે છે ને આપણને મગજમાં હોય ને તો મિત્રો કામ કરી જતી હોય છે. બરાબર? ચાલો જોઈએ મિત્રો આગળ. ચાલો મિત્રો નાનકડી એવી દાખલી જોઈએ જરા કે 1/1 + sin વત્તા 1/1 - sin. તો આનું મૂલ્ય જે છે મિત્રો આપો. આમ તો એક સાદુરૂપનો દાખલો પણ કહી શકાય છે, એકાદો નિયમ ફક્ત ત્રિકોણમિતિનો આની અંદર મિત્રો વાપરવામાં આવશે. બરાબર? ચાલો સૌ પહેલા તો હું એમ કહું છું કે આને જરાક અહીંયા ગુણી નાખો તો મિત્રો શું જોવા મળશે, 1 - sin θ જોવા મળશે, પછી વત્તાને મિત્રો વત્તા આવી ગયા.
આ ભાઈને સામે ગુણી નાખો તો મિત્રો 1 + sin θ જે છે એ જોવા મળશે. આમાં કોઈ ડાઉટ તમને નહીં હોય, બરાબર. એક કૌંસ પ્લસ એક કૌંસ માઇનસ બેનું મટીરીયલ સેમ છે તો આ તફાવતની રીત છે. બંનેને વર્ગ ચડાવી દો એટલે એકનો વર્ગ અને મિત્રો અહીંયા સાઈનનો વર્ગ થશે. તો આવી રીતે અને મિત્રો આને ટૂંકમાં પણ લખી શકાય છે, જેને આપણે તફાવતની રીત તરીકે ઓળખતા હોઈએ છીએ. તો હવે સહેજ બુદ્ધિ પહોંચાડો કે આ સાઈન સાઈન તો મિત્રો કેન્સલ થઈ ગયા, તો ઉપર મિત્રો બગડો વધે છે, છેદમાં મિત્રો 1 માઇનસ સાઈન વર્ગ એટલે કોસ વર્ગ થાય અને 1 માઇનસ કોસ વર્ગ એટલે સાઈન વર્ગ થાય. શા માટે? તો કે સાઈન વર્ગ વત્તા કોસ વર્ગ બરાબર એકડો આપેલો છે એવી રીતે, બરાબર. તો આ જે છે એને કોસ વર્ગ થીટા કહેવાય. આવો જવાબ ક્યાંક ગોતો પણ ન મળ્યો, બરાબર. આ વ્યસ્ત છે, આ સાદું છે. એક કામ કરો, એકના છેદમાં જે તમને કોસ જોવા મળે છે એને તો સ્વયં શું કહેવામાં આવે છે, સ્વયં મિત્રો સેક કહેવામાં આવે છે. તો બે સેક વર્ગ મિત્રોનો યોગ્ય અને વ્યાજબી જવાબ ઓપ્શન બી જે છે એ ખરેખર સાચો કહી શકાય છે, બરાબર. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. આવા પ્રકારની જો રકમ હોય તો શું કરી શકાય? તો સેક વત્તા ટેન બરાબર પી હોય તો મિત્રો આનું મૂલ્ય લાવવાનું છે. યાદ કરો, વિચાર કરો કે આપણો એક સ્પેશિયલ ભાગ હતો કે સેક અને ટેન નો સરવાળો હોય કે સેક અને ટેન ની બાદબાકી આપેલી હોય. તો 100% દાખલો જે છે એ સિમ્પલ રીતે મિત્રો આપણે ગણતા હતા, બરાબર. તો જો સેક વત્તા ટેન આપેલું હોય તો હું એમ કહું છું તમે તમારી જાતે મિત્રો સેક ઓછા ટેન પણ તમે લાવી શકો છો. આ વસ્તુ જે છે એ મિત્રો આપણે અગાઉ ભણી ગયા. આને મિત્રો વ્યસ્ત કહેવાય, બરાબર. જો સેક વત્તા ટેન ને જો પી કહેવામાં આવતું હોય તો સેક ઓછા ટેન ને મિત્રો એકના છેદમાં પી એટલે કે એનું વ્યસ્ત જે છે એ કહેવામાં આવતું હોય છે. અહીં સુધી તમે પહોંચી ગયા. તમારો ટાર્ગેટ પહેલા પકડો. તમારી પાસે મિત્રો માંગેલું છે ફક્ત પી વાળી વસ્તુ માંગેલી છે. તો એનો દેશી મતલબ શું થયો કે જે માંગ્યું છે ને એમાં એક પણ ત્રિકોણમિતીય મૂલ્યનું નામ તો કે હોવું ન જોઈએ. ઉપરાંત તમારી પાસે મિત્રો પી નો વર્ગ ઓછા એક અને પી નો વર્ગ વત્તા એક મિત્રો માંગેલું છે. જો આમ સિમ્પલ રીતે મિત્રો વિચારો એક ગાય જવાબ આવી જશે. આ બંને ટેન મિત્રો ઉડી જાય છે તમે જાણો છો. તો આ બે સેક થીટા જે છે એ બે સેક થીટા ને મિત્રો શું કરાય? તો કે આ બે નો સરવાળો કરાય એટલે પી ગુણ્યા પી એટલે શું થશે? પી નો વર્ગ થશે અને વત્તા મિત્રો આપણે એકડો કરી અને એના છેદમાં આપણે પી જે છે મિત્રો આપણે રાખી શકીએ છીએ. અથવા આપણે શોર્ટકટ પણ આપેલું છે કે અહીંયા તમારે મોટું પદ જોતું છે તો સરવાળો ભાગ્યા બે કરવાનું, બરાબર. આ લોકોનો સરવાળો ભાગ્યા બે, એ ભાગ્યા બે મિત્રો અહીંથી નથી આવેલું છે, જે ગુણ્યા બે છે ને એ અહીંયા પહોંચે એને આપણે શોર્ટકટ તરીકે ભણાવેલું છે. તો એક તો મિત્રો આવી રીતે તમે કહી શકો કે સેકનું મૂલ્ય જે છે મિત્રો નકરી પી ની ભાષામાં આવા પ્રકારનું છે, પી વર્ગ વત્તા એક છેદમાં મિત્રો ટુ પી છે. હું એમ કહું છું તો મિત્રો સાથે સાથે તમે ટેન વિશે જરાક વિચાર કરો, ખૂબ મજા આવશે અને તરત જ મિત્રો જવાબ આવશે. જુઓ અમુક જવાબો કેવી રીતે મિત્રો અનુભવના અંતે તમારી પાસે એવી કળા આવી જતી હોય છે. મિત્રો ટેન લેવું છે તો શું કરાય? તો કે બાદબાકીનું અડધું, બરાબર. આનો આખો ભાગ સમજાવેલો છે એટલે તમે જોઈ જ લેજો. બાદબાકીનું અડધું મિત્રો કરાય એટલે પી માઇનસ એકના છેદમાં પી એટલે પી વર્ગ તો મિત્રો પાકું, બરાબર. પી વર્ગ ઓછા મિત્રો એક અને મિત્રો એમનો છેદ હંમેશા શું આવે છે? પી અને એનું અડધું કહે છે. તો ટેન નું મૂલ્ય મિત્રો ખરેખર આ જ વસ્તુ ફક્ત ઋણ તરીકે છે. વિચાર કરો કે તમારી પાસે મિત્રો પી નો વર્ગ ઓછા એક અને પી નો વર્ગ વત્તા એક માંગેલો છે. તો હું સીધું એ લખું છું, વિચારજો તમે. પી વર્ગ માઇનસ વન અને મિત્રો તમારી પાસે એમ કહે છે કે પી નો વર્ગ વત્તા મિત્રો એક માંગેલું છે. તો આ પી વર્ગ માઇનસ વન અને ખરેખર મિત્રો કહેવાય શું? તો જો આવું કહેવાય, ટુ અહીંયા લખો લખી નાખો, કોઈ અસર નથી, ઉડી જ ગયા છે. 2p tan થીટા કહેવાય, બરોબર છે. અને છેદમાં મિત્રો આપણે પ્લસ વાળાનું મૂલ્ય મૂકીએ તો આનું મૂલ્ય જે છે મિત્રો શું કહેવાય? 2p નહીં રાખો તો મિત્રો એને શું કહેવાય? 2p sec થીટા કહેવામાં આવે છે. તો આ 2p મિત્રો કેન્સલ થયા. આનું મૂલ્ય ફક્ત tan ના છેદમાં sec, પણ આપણી પાસે તો કે મિત્રો એવું છે જ નહીં tan ના છેદમાં sec. તો tan જે છે એને શું કહેવાય મિત્રો? આપણે જાણીએ છીએ કે sin થીટા ના છેદમાં cos થીટા કહેવાય અને sec થીટા ને મિત્રો શું કહેવાય? એકના છેદમાં cos થીટા કહેવાય. બંનેના cos ને કેન્સલ કરો, ઉપર ફક્ત sin વધ્યું, બાકી બીજો કોઈ વધતું જ નથી. તો આનો જવાબ ઓરિજિનલ sin થીટા. જો ગમે એવા પ્રકારનું પૂછેલું હતું પણ મિત્રો સરસ મજાની નાનકડી મેથડ દ્વારા જે છે મિત્રો આ સાબિત થઈ જાય છે, બરાબર. તો આ દાખલાને પણ મિત્રો જરાક જરૂર પડે તો બે વખત સમજી લેજો. અહીં સુધી મિત્રો આપણી જૂની રીત જે છે sec tan વાળી એ જ મિત્રો લગાડેલી છે. પણ અહીંથી જરાક વિચાર કરવાનો હતો કે મારે જોઈશે શું? તો કે આ બંનેનો ભાગાકાર જોઈશે, બરાબર. આ બંને વસ્તુઓનો ભાગાકાર મારે જોઈશે. તો આ બાજુ આ જમણી સાઈડના ભાગાકાર રાખો, તો આ બાજુ ડાબી સાઈડના ભાગાકાર રાખો, પછી જે ઉડે એ ઉડાડજો, જેટલું બચે છે એ જ આપણો જવાબ છે. ઓકે, બહુ સિમ્પલ દાખલો હતો. ચાલો જોઈએ આગળનું. ત્યાર પછી મિત્રો આ દાખલો પણ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રકારનો દાખલો છે. આવા પ્રકારનો જે દાખલો મૂકવામાં આવે છે ત્યારે એને મિત્રો ચોક્કસ રીતે કઈ રીતે ઉકેલી શકાય એ જ મિત્રો આપણે શીખવાનું છે. મિત્રો આને બે રીતે તમે કરી શકો છો. તમારે જો કે બીજગણિત જે છે એમાં પણ મિત્રો ઘણા બધાની ઈચ્છા હોય છે બીજગણિત શીખવાની, બરાબર. જો આને બીજગણિત રીતે પણ શીખી શકાય. તમે જોઈ શકો છો કે 7 cos² + 3 sin² = 14 આપેલો છે.
તો આપણે એક સનાતન વાક્ય એક જાણીએ છીએ કે મિત્રો સાઈન કોસ ના સરવાળા જે છે ને એને આપણે એકલો કહી શકીએ છીએ. એટલે કે આવું હું કહેવા માંગુ છું કે કોસ વર્ગ વત્તા મિત્રો સાઈન વર્ગ જે છે એને મિત્રો તમે એકડો તરીકે જાણો જ છો. આ રકમ હતી, આ તમે ઘરનું મૂક્યું. ઘરનું એટલે કે હવે તમે જાણો છો કે સાઈન વર્ગ વત્તા કોસ વર્ગ હોય કે કોસ વર્ગ વત્તા સાઈન વર્ગ હોય એનો એકડો તો થાય જ તે. તો મિત્રો આ બે સમીકરણ છે, બીજું આમાં વાતમાં કાંઈ નથી, ફક્ત ને ફક્ત આ બે સમીકરણો દર્શાવે છે. તો બરોબર ધ્યાન રાખજો, પહેલાં તમે ડિસિઝન લઈ લો કે તમારે કોસને કાઢવો છે કે સાઈનને કાઢવો છે. બસ આ ડિસિઝન લઈ લો. હું એમ કહું છું કે ચાલો મારે પહેલાં સાઈનને કાઢવો છે, તો સાઈન મિત્રો જાય ક્યારે તો એના જેવી જેવી વસ્તુ એને મિત્રો આપવી પડે. બરાબર, તો સાઈનને કાઢવો તો ત્રણ જોઈ ખરેખર આગળ. તો અહીંયા ત્રણ છે તો મિત્રો અહીંયા પણ ત્રણ મૂકવા જ પડે અને અહીંયા પણ 100% તગડો મૂકવો જ પડે. હવે શું આ સમાન વસ્તુ બની જવાથી એ વસ્તુ મિત્રો ઉડી જ જશે ને ગેરંટી છે? દાખલા તરીકે એક બગડો અહીંયા છે ને એક બગડો અહીંયા છે, આ બંને બગડા ઉડી જશે ને ગેરંટી? તો કે ના, કોઈ જ ગેરંટી નહીં. જો વચ્ચે માઇનસ હોય તો અને તો જ આ વસ્તુ ઉડી શકે, બાકી એ લોકો ભેગા પણ થઈ જાય એવું પણ મિત્રો બની શકે છે. બરાબર, એટલે અત્યારે મિત્રો ઉડાડી ન શકાય, પણ આની નિશાની જો માઇનસ કરવામાં આવે તો આને પણ ચેન્જ કરવી પડે, વત્તાના ઓછા કરવા પડે, આ વત્તા છે એના મિત્રો ઓછા કરવા પડે. હવે આ લોકો ઉડવા માટે સક્ષમ છે, હવે આ લોકો ડિલીટ થઈ શકે છે. તો મિત્રો સાતમાંથી ત્રણ કાઢો તો અહીંયા તમને જોવા મળશે 4 કોસ વર્ગ થીટા. તો સામા પક્ષે મિત્રો તમને શું જોવા મળે છે? ફક્ત એકડો જોવા મળે છે. તો કોસ વર્ગ જે છે એને મિત્રો શું કહી શકાય? તો કે 1/4 કહી શકાય. તો ઓરિજિનલ કોસ ને શું કહી શકાય? અને મિત્રો ખરેખર 1/2 કહી શકાય, કેમ કે અહીંયા વર્ગમૂળ જે છે આપણે કાઢવું પડે. બસ આ કિંમત ને મિત્રો પકડી રાખજો. કોસ આપણી પાસે આવી ગયો છે, હવે કોસ જાણો છો તો મિત્રો સાઈન તમને આપોઆપ મળે. કાં તો આ કિંમતને અહીંયા કોઈ પણ જગ્યાએ મૂકી દો, પણ એના કરતાં હું સહેલું કરી દઉં તમને કે તમે જાણો છો કે સાઈન વર્ગ એટલે શું? તો કે 1 - cos² વર્ગ, એને જ મિત્રો સાઈન વર્ગ કહેવાય. એટલે જો કે આ વર્ગમૂળ કાઢવાની કોઈ જરૂરિયાત જ નહોતી, કોસ વર્ગનું મૂલ્ય જે અહીંયા આપેલું છે ને એ જ લખવાનું હતું. 1 - 1/4. બરાબર, એટલે 4 × 4 અહીંયા એટલે ખરેખર કેટલા થશે? 3/4 મિત્રો 4 થશે. તો સાઈનનું મૂલ્ય જો તમારે ઓરિજિનલ જોતું હોય તો આવું કહી શકાય કે સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ 3/2. મિત્રો આ બંને મૂલ્યો પર નજર નાખો, તમારો જવાબ મિત્રો ક્લિયર થઈ ગયો. કોઈ પણ વસ્તુ માગે બધું જ મિત્રો મળી શકે છે. તમારી પાસે સરસ મજાનો કોટ માગેલો છે. તો મિત્રો કોટ થીટાને શું કહેવાય? તો કે બરોબર તેના જો કોસ થીટા અને સાઈનનો ભાગાકાર, સાઈન કોસનો ભાગાકાર કહેવાય. તો અહીંયા મિત્રો આપણે લખશું 1/2 લખશું, તો છેદમાં મિત્રો આપણે √3/2 લખીએ. બંનેના છેદ ઉડતા જવાબ એનો આવે છે 1/√3. તો આ મિત્રો યોગ્ય જવાબ ઓપ્શન ડી ખરેખર સાચું છે. તો જો એક તો આવી રીતે સમીકરણોની બાદબાકી કરી શકાય છે, કેમ કે આ સ્વયં પોતે એક સમીકરણ દર્શાવે છે. એક સમીકરણ રકમવાળાએ આપેલું હતું અને એક સમીકરણ આપણે ઘરનું જાણતા હતા, એટલે બે સમીકરણ હોય તો મિત્રો એમાં બે ચલવાળાને ઉકેલી શકાય એની ગેરંટી છે. બરાબર, ચાલો જોઈએ બીજી આની અંદર. ત્યાર પછી મિત્રો નાનકડી એવી દાખલી જોઈએ. તો 1 - tan√3/2 આપેલું છે અને કિંમત શોધવી છે. ઓપ્શન પર એક નજર કરજો. તો મિત્રો કાં તો ઓપ્શન એવું કહે છે કે કોટ તરફ આવી જાઓ, અથવા તો એવું કહે છે કે આમાં જે ત્રિકોણમિતીય નામ છે એ નામને જ કદાચ જો કેન્સલ કરો તો આવા જવાબો કદાચ હશે ખરા, અથવા તો શક્ય બની શકે ખરા. તો મિત્રો એક જ ઝાડકે આમાંથી કોટ બની જાય. બરોબર, ધ્યાન રાખજો. ટેન નું કોટ બનાવવું એટલે મિત્રો એ ડાબા હાથનો ખેલ છે. આનું કોટ કરવું એટલે 1/√3 થાય, 100% સાચી વાત. આનું કોટ કરવું એટલે 1/√2 થાય. હમણાં કોટ જે છે એ છેદના ડિલેટ પણ થઈ જશે. બરાબર, જવાબ મિત્રો આનો વાત વાતમાં આવી ગયો. અહીંયા ગુણો તો શું જોવા મળશે? તો કે cot√θ - 1 જોવા મળે છે અને એના છેદમાં નાનકડા એવા મિત્રો કોટ વર્ગ છે. એવી જ રીતે મિત્રો છેદમાં તમે જોઈ શકો છો કે એકડાના છેદમાં મિત્રો નાનકડા એવા કોટ વર્ગ તમને જોવા મળે છે. બંનેના કોટ ડિલેટ આપતા આપણને ફાઇનલ જોવા મળે છે cot√θ - 1. એ પોતે મિત્રો ખરેખર આ કહી શકાય છે. ઓપ્શનમાં અહીંયા ક્લિયર તમને પહેલું જ ઓપ્શન છે એ મિત્રો આપેલું છે. આ બંનેમાં ઘણો બધો તફાવત છે. બરાબર, cot√-1 ને 1 - cot² કહી શકાતું નથી જ્યારે માઇનસ આપ્યો હોય ત્યારે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ત્યાર પછી મિત્રો એક મોસ્ટ આઈએમપી પરિણામ આધારિત મિત્રો સરસ મજાનો દાખલો છે કે જો ટેન એ નું મૂલ્ય 4/3 આપેલું છે, ટેન બી નું મૂલ્ય 5/12 આપેલું છે, તો મિત્રો ટેન એ માઇનસ બી કેટલું થાય? એટલે એવું ન વિચારતા કે એ ની જગ્યાએ આ મૂકી દે, બી ની જગ્યાએ આ મૂકી દે, બે ની બાદબાકી આમ જ જવાબ. બરાબર છે. તો મિત્રો તમને વિચાર કરો કે ટેન એ માઇનસ બી માંગેલું છે. આવું એક સરસ પરિણામ હમણાં આપણે ભણી ગયા કે કોસ એ વત્તા બી હોય તો મિત્રો એનું સિમ્પલ કોસ એ ગુણ્યા કોસ બી ઓછા સાઈન એ ગુણ્યા મિત્રો સાઈન બી આવી રીતે મિત્રો થતું હોય છે.
તો આવું જ એક પરિણામ 10 નું છે. મતલબ કે આ દાખલો જ્યારે પૂછવામાં આવશે ત્યારે મિત્રો 100% આ પરિણામ જે છે એ મોસ્ટ આઈએમપી ભૂમિકા ભજવશે. બરાબર, આપણને મગજમાં હોવું જોઈએ. બરાબર, તો જુઓ 10A - 10B નું મિત્રો જવાબ સિમ્પલી છે. આનું સાદુરૂપ જે છે ને મિત્રો સિમ્પલી બંનેને ખાલી ખોલતા હોય ને એવી રીતે તમે મૂકી દો તો 10A - 10B આવી રીતે મિત્રો આને પહેલાં ખોલી નાખો. એટલે આવી રીતે ખોલી નાખ્યા છેદમાં મિત્રો એ જ વસ્તુ, પણ ફરક એટલો છે કે એકડાની અંદર મિત્રો તમારે નીચે પ્લસ રાખવાનો. આ માઇનસ છે, આ ફરજિયાત પ્લસ હોવું જોઈએ. બસ વાત થઈ ગઈ પૂરી. અહીંયા મિત્રો ગુણાકાર આપશો. બરાબર છે, 10A અને 10B એમનો મિત્રો નીચે ગુણાકાર આપશો. તો આ પરિણામને મિત્રો મગજમાં હંમેશા રાખજો. જ્યારે પણ આ દાખલો પૂછવામાં આવશે ત્યારે આ પરિણામની ખાસ જરૂરિયાત પડશે. હવે આમાં કાંઈ નથી, હવે સાદુરૂપની જ ફક્ત વાત છે. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય છે ને કે સાદુરૂપ શીખવાડો. તો મિત્રો સાદુરૂપના તમને અવસર આ રીતે મળતા હોય છે, પરંતુ તમારે સતત વિડીયો જે છે મિત્રો બધાય જોવા પડે. બરાબર છે, તો આ બંનેના જે મૂલ્ય આપણને રકમમાં આપેલા છે એ મૂલ્ય જે છે મિત્રો અહીં માનો કે આપણે લખી નાખ્યા છે. છેદમાં મિત્રો 1+ તમે જોઈ શકો છો કે બેનો ગુણાકાર છે, એટલે કે 4/3 ગુણ્યા મિત્રો 5/12 છે. એક સ્ટેપમાં આપણે જવાબ આપી દઈએ થોડો. બરાબર, 12 ને મિત્રો કેટલા થાય 48, ઓછા 5 ને આપણે કરશું 15, છેદમાં કેટલા લખવું તો કે 12 ને 36, પણ એ જ 36 મિત્રો અહીંયા પણ છે એટલે હું છેદને ભૂલી જાઉં છું એટલે એક સ્ટેપ મારું બચી જાય. બરાબર, ચાલો 12 ને 36 છે એને અહીંયા ગુણી નાખો એટલે કેટલા થશે 36, અને વત્તાને મિત્રો વત્તા કરીએ. 5 ને કેટલા થશે 20, તો ચાલો 48 માંથી 15 કાઢો તો તમને જોવા મળશે 33, અને 36 માં 20 નાખી દો તો તમને જોવા મળશે મિત્રો 56. તો 33 ના છેદમાં 56 જે છે મિત્રોનો યોગ્ય ઓપ્શન સી જે છે એ ખરેખર સાચું છે. તો આ પરિણામ મિત્રો મોસ્ટ આઈએમપી છે, આને નજરમાં ખાસ રાખજો. આ 10A - 10B માટે મિત્રો વપરાય છે, અને આવા દાખલાઓ મિત્રો પૂછે ને ત્યારે આવી રીતે સોલ્યુશન કરવાનું હોય છે. જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો અહીંયા મિત્રો જરાક વિચાર કરો તો 10A નું મૂલ્ય તમને આપેલું છે, હમણાંની જેમ 10B નું પણ મૂલ્ય તમને આપેલું છે, પરંતુ ખાસ ધ્યાન રાખજો કે આપણો ટાર્ગેટ જે છે ને મિત્રો cos A + B છે. તો આપણે ભલે મૂલ્યો 10 છે પણ આપણે cos A + B શોધવું છે. તો cos A + B મિત્રો ક્યારે મળશે, તો એક તો ટાર્ગેટ નક્કી જોવો જોઈએ. બરોબર, જેને જો ત્રિકોણમિતિની અંદર કે cos A + B એટલે હમણાં એક સરસ મજાની વાત કરી, આને કહેવામાં આવે છે મિત્રો cos A × બરોબર જેને જો cos B, અને એમાંથી એવી જ રીતે મિત્રો sin A અને sin B જે છે એને બાદબાકી થાય. આ પરિણામ મોસ્ટ આઈએમપી છે, આ પણ મિત્રો હમણાં આવી ગયું છે, આ બીજી વખત આવ્યું છે. આવી રીતે આના જવાબ આવશે એની મિત્રો ગેરંટી. બરોબર, તો એનો મતલબ સિમ્પલ છે કે તમે cos A જાણતા હોવો જોઈએ, B જાણતા હોવો જોઈએ, sin માટે A અને B, ટૂંકમાં sin cos જાણતા હોવા જોઈએ. તો મિત્રો ઘણું બધું નોલેજ આપણી પાસે છે. જરાક વિચાર કરી લઈશું આપણે કે અહીંયા 10A જે છે એને જો તમે 3/4 કહેવાના હોય તો 100% આને સામેની બાજુ કહેવાય, આને મિત્રો પાસેની બાજુ કહેવામાં આવે છે. તો આનો કર્ણ જે છે ને મિત્રો શું થશે, તો આનો કર્ણ જે છે મિત્રો 3, 4, 5 ત્રિપુટી છે એટલે આનો કર્ણ મિત્રો 5/5 થાય. બરાબર, તો કર્ણ મળી ગયો છે તો 100% મિત્રો આની અંદરથી શું થઈ શકશે, તો કે કોઈ પણ ત્રિગુણોત્તર મૂલ્ય જોતા હોય તો મિત્રો 100% મળી જાય. આનો સ્પેશિયલ એક ભાગ શીખવાડી રાખ્યો છે. બરાબર, ચાલો એક બે મુદ્દાનો કાર્યક્રમ. બીજો મુદ્દો લઈએ 10B માટેનો. તો જો 10B જે છે એનું મૂલ્ય તમને શું આપ્યું છે, 5/12 આપેલું છે. તો 5 ને 100% સામેની બાજુ કહેવાય, 12 ને મિત્રો પાસેની બાજુ કહેવાય. તો આ લોકોનો કર્ણ શું હશે પાયથાગોરસ મુજબ, 5/12 બરોબર, એટલે 13 મિત્રો આનો કર્ણ ચાલી રહ્યો છે એની ગેરંટી છે. હવે આમાંથી તમને એના મૂલ્ય મળે, આમાંથી તમને બીના મૂલ્ય મળે, બહુ લાંબુ લખવાની જરૂરિયાત નથી, સીધો જવાબ આપવો તો મિત્રો આપી દો. cos A, તો કોસ નો મિત્રો મેથી પાક વખણાય છે, પણ એ માંથી પકડવાનું હો, કેમ કે આપણે પાસે બે વેરાયટી છે, એ માંથી પકડો મિત્રો. તો મિત્રો પાક એટલે કે પાસેની બાજુ જે છે એના છેદમાં મિત્રો કર્ણ હંમેશા હોવો જોઈએ. ચાલો cos B બરોબર છે, તો એની અંદર પાસેની બાજુ જે તમને જોવા મળે છે 12, એના છેદમાં એનો કર્ણ હોવો જોઈએ, -ના -માઇનસ કરીએ છીએ. સાઈન નું મિત્રો 7 વખણાય છે, એટલે કે સામેની છેદમાં કર્ણ, એનું મૂલ્ય લખો છો તો મિત્રો સામેની બાજુ કેટલી છે 3, એનો કર્ણ કેટલો છે 5 છે. બરોબર છે, એવી રીતે મિત્રો sin B માટે અહીંયા જતા રહીશું, સામેની બાજુ કેટલી છે તો કે 5 છે, એનો કર્ણ કેટલો છે તો કે 13 છે. એક સ્ટેપમાં જવાબ 13/65, 13/65 સમછેદી દાખલો છે, ખૂબ મજા આવશે. તો 12/48 ના છેદમાં મિત્રો 13/65, -ના -માઇનસ, 5/15 ના છેદમાં 13/5 મિત્રો 65, 48 માંથી 15 કાઢો તમને જોવા મળશે મિત્રો 33, હમણે પણ આવેલા હતા પરંતુ છેદમાં 65 જે છે એ જોવા મળશે, હમણાં 56 આવેલા હતા. બરાબર,
તો 33 ના છેદમાં 65 એ મિત્રો આ cos માટેનું મૂલ્ય આપણે કહી શકીએ છીએ. એટલે cos a + b આપણી પાસે માંગ્યું હોય તો એને મિત્રો આવી રીતે આપણે સમજી શકીએ છીએ. બરાબર, ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. નાનકડી એવી મિત્રો દાખલી આપેલી છે કે જો cot 52 ને એને b કીધેલો હોય તો એનો ટાર્ગેટ છે tan 38. તો મિત્રો tan અને cot ને પૂરેપૂરો સંબંધ છે, 90 θ વાળો તમે જાણો છો. બરાબર, એટલે હું એમ કહું છું કે એક જ મુદ્દામાં આને મિત્રો પતાવી દઈએ આપણે. તો જો આવું કહી શકાય કે આ cot માંથી જો હું tan માં રૂપાંતર કરવા માંગુ તો મિત્રો સિમ્પલી શું થશે, 90 માંથી આનો θ જે છે મિત્રો બાદ થશે અને બરાબર મિત્રો આપણે b ના b લખીએ છીએ. મેં ફક્ત શું કર્યું, આનું 90 θ માં રૂપાંતર કર્યું. તો હવે મિત્રો એક સ્ટેપમાં જવાબ કે tan 90 માંથી 52 કાઢો એટલે ખરેખર કેટલા આવે, 38 ને. એ જ મિત્રો આપણો ટાર્ગેટ હતો, વાત થઈ ગઈ પૂરી. જવાબ મિત્રો આવી ગયો, tan 38 ને જ b કહેવામાં આવે છે. tan 38 એટલે શું, તો કે tan 38 એટલે પોતે મિત્રો b જવાબ કહી શકાય છે. એક ખાલી ફોર્મ્યુલા એને વાપરેલી છે કે cot જે તો એનું મિત્રો tan માં રૂપાંતર કરો એટલે સીધો જ તમારી પાસે tan 38 મિત્રો 90 કરતા બચે છે. બરાબર, ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. મિત્રો આ જે છે નાનકડું એવું પણ મિત્રો નાગનું બચ્ચું છે. બરાબર, ધ્યાન રાખજો કે ભાઈ cos અહીંયા તમને જોવા મળશે 1110, આનું મૂલ્ય કેટલું થાય. હવે cos 30 નું મૂલ્ય આવડે, 60 નું આવડે, 45 નું આવડે, 90 નું આવડે, 0 નું આવડે, પણ આટલા મોટા અંક આપેલા છે ને એનું મૂલ્ય મિત્રો લાવવાનું છે. તો હંમેશા આવી વાત તમને પૂછે ત્યારે બરોબર ધ્યાન રાખજો. આના મૂલ્ય તો આપણને ખબર નથી, પણ એક વસ્તુ નક્કી છે કે આપણે જાણીએ છીએ કોના કોના, તો કે 0 ના જાણીએ છીએ, 30 ના જાણીએ છીએ, 45 ના જાણીએ છીએ, 60 ના જાણીએ છીએ અને મિત્રો 90 ના જાણીએ છીએ. અને બીજું મિત્રો આમાંથી શું જાણીએ છીએ, તો કે ભાઈ cos 90 માટે મિત્રો એક વિશિષ્ટતા આપણે જાણીએ છીએ કે cos 90 ને શૂન્ય પણ મિત્રો કહેવામાં આવે છે. એટલે આ જે તમને થીટા આપેલો છે આમાંથી જેટલા થીટા શૂન્ય થઈ શકે એમ છે એ મિત્રો કરી શકાય ખરા. બરોબર, એટલે આને હું એવું કહેવા માંગુ છું કે આને કદાચ 90 વડે ભાગી નાખો અને 90 ના ગુણકમાં લાવી નાખશો તો ચાલશે, અથવા જો આને સિમ્પલી આમ વિચારશો તોય ચાલશે કે મિત્રો 3 × 360 તમે કરજો એટલે 1080 તમને મિત્રો જોવા મળશે. ઉપર બચે છે કેટલા, ફક્ત મિત્રો 30 બચે છે. તો જવાબ આવી ગયો, વાત તમારી બધી પતી ગઈ. હવે આ મૂલ્ય જે છે એ તો મિત્રો શું બતાવે છે, તો આ મૂલ્ય મિત્રો ખરેખર 90 ના ગુણાંકમાં છે કે નહીં વિચારો. તો cos 90 ને તો મિત્રો આપણે શૂન્ય કહી શકીએ છીએ, મતલબ કે આ મૂલ્યને તમારે કોઈ દર્શાવવાની જરૂરિયાત નથી, આટલી ફ્રી ઓફમાં જાય છે, નીકળી જાય છે. તો ખરેખરું આ મૂલ્ય cos 30 જ હતું, બીજું કાંઈ નહોતું. બરાબર, આ 30 જે ઉપર વધારાના વધારાને જેને આપણે શેષ કહીએ છીએ. તો cos 30 ને મિત્રો શું કહેવામાં આવે છે, વર્ગમૂળ 3 / બગડો કહેવાય. આને મિત્રો આવી રીતે સમજવાનું હતું, બાકી સવાર પડી જાય. બરાબર, તો એક વખત આપણી પાસે પ્રોપર જે છે એકાવર ક્યાંક જોયું હોય થોડું ઘણું તો આપણને મિત્રો એકદમ મગજમાં લાઈટ જે છે એ થવા માંડે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. આ સાદુરૂપ ની અંદર મિત્રો નાના નાના નિયમ ખાલી વાપરીએ કે તમને આપ્યું છે કે ભાઈ એક વર્ગમૂળ ની અંદર મિત્રો 1 - sin² તરત મગજમાં લાઈટ થવી જોઈએ કે આ cos વર્ગ છે. બરાબર, 1 - cos² તો તરત મિત્રો આ ખરેખર sin વર્ગ છે એમ ખબર પડી જવી જોઈએ. ચાલો કાંઈ વાંધો નહીં, જરાક જોઈએ. આવું કહેવા માંગે છે 1 - sin² ને પોતાનાને cos વર્ગ થીટા કહી શકાય છે. ભાગાકારનો મિત્રો ભાગાકાર રાખો, 1 - cos² હોય તો એને પોતાનાને મિત્રો sin વર્ગ થીટા કહી શકાય છે. આ ભાગાકારને આમ પણ સમજી તો શકાય જ ને, જરાક જોઈજો કે ભાઈ cos વર્ગ થીટા અને છેદમાં મિત્રો sin વર્ગ થીટા આવું તો કહી શકાય જ તે. તો cos ને sin ના ભાગાકારને cot કહેવાય, આપણે મિત્રો ઘણી વખત શીખી ગયા. તો આને મિત્રો cot વર્ગ કહેવાય. જો આનું વર્ગમૂળ કાઢવામાં આવે તો આમાંથી ઓરિજિનલ cot થીટા બહાર નીકળે છે, જે આપણો મિત્રો પ્રથમ નંબરમાં મિત્રો જવાબ હતો. બરાબર છે, ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. મિત્રો દાખલીની ઉપર નજર કરીએ આપણે, તો sin 30 ના છેદમાં cos 45 ગુણ્યા મિત્રો sin 45 ના છેદમાં cos 30, જો કે બધી જ કિંમતો કોઠાની છે. કોઠાને મિત્રો આપણે સ્પેશિયલી એકદમ સરળ ભાષામાં મિત્રો ઘણી બધી વખત આગળના ભાગમાં શીખી ગયા છીએ. બરાબર, એટલે હું તો એમ કહું છું જો પૂરો તમારો કોઠાનો અભ્યાસ સારો હોય ને તો મિત્રો હું તો અહીંયા એવું કહેવા માંગુ છું, બધાને ખબર છે કે sin 45 cos 45 તો સમાન છે, તો આને કદાચ રકમમાંથી જ ઉડાડી દો તો બહુ મજા આવશે. પછી તમે કિંમત ઉડાડો અને પછી તમને એમ થાય કે લે આ 1/√2, આ 1/√2, એની કરતા પહેલા ઉડાડી દો તો ખૂબ મજા આવે. તો મિત્રો આ 1/2 છે, sin 30 એટલે 1/2 છે અને cos 30 એટલે મિત્રો વર્ગમૂળ 3/√ બગડો છે, બંનેના છેદમાં મિત્રો ઉડી જાય છે. તો 1/√3 મિત્રોનો યોગ્ય અને વ્યાજબી પહેલું ઓપ્શન ખરેખર સાચું કહી શકાય છે. બરાબર, ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછી મિત્રો કહે છે કે જો cos થીટા અને sin થીટા ના સરવાળાને એને મિત્રો n કીધેલું છે અને sec થીટા વત્તા cosec થીટા બરાબર મિત્રો એને n કીધેલું છે,
તો એમ કે છે કે m ભાગ્યા n એટલે ખરેખર શું થાય તો એનો મતલબ એવો થયો કે જો m જે છે એને મિત્રો n વડે ભાગાકાર કરો m નું મૂલ્ય એટલે શું બતાવે છે તો કે cos થીટા વત્તા તમને જોવા મળે છે sin થીટા આવું કંઈક જોવા મળે છે છેદમાં n ની કિંમત છે એ મિત્રો આપણે મૂકી દઈશું તો શું જોવા મળશે તો કે sec થીટા વત્તા મિત્રો cos થીટા પણ આવડો મોટો જવાબ તો મિત્રો આમાં કે આપેલો નથી બરાબર તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે હંમેશા મિત્રો આવા પ્રકારની મેટરો જ્યારે સર્જાતી હોય છે ત્યારે એની અંદરથી બરાબર ધ્યાન રાખવાનું કે આપણે વ્યસ્તનું મૂલ્ય લગાડશું ને એટલે 100% જવાબ મિત્રો આવી જતો હશે બરાબર એટલે આપણે જાણીએ છીએ કે આ sec નથી આ પોતે cos જ છે બરાબર છે એટલે એને ઉપર સાથે મેચિંગ આવશે આ cos નથી આ પોતે sin જ છે એટલે ઉપર સાથે મેચિંગ આવશે હું તમને આવું કહેવા માંગુ છું કે ઉપરનાને કાંઈ નહીં કરો મેં અગાઉ પણ એક વાત બોલેલી હતી કે જ્યારે પણ મિત્રો કોઈ સાબિતી ટાઈપના દાખલા તમને જોવા મળે ત્યારે એને સાઇન કોસ તરફ લઈ જવાનો પૂરો પ્રયત્ન કરવાનો આ સેકને મિત્રો શું કહેવાય એકના છેદમાં કોસ કહેવાય બરાબર વત્તા આ જે કોસેક છે ને શું કહેવાય એકના છેદમાં સાઇન કહેવાય હવે મિત્રો જવાબ આવી ગયો જો બુદ્ધિશાળી હોય તો તમને ખ્યાલ છે કે અહીંયા મિત્રો શું આવશે સાઇન થીટા અહીંયા શું આવશે કોસ થીટા તો જે કૌંસ ઉપર છે સાઇન વત્તા કોસ વાળો એ જ કૌંસ સાઇન વત્તા કોસ વાળો નીચે આવશે ફક્ત ફેર કેટલો પડશે ફેર આટલો પડશે કે આ એકના છેદમાં નીચે મિત્રો એક ભાગ્યા તમને સાઇન કોસ જોવા મળશે સાઇન થીટા ગુણ્યા મિત્રો કોસ થીટા જોવા મળશે એટલે છેદનો છેદ મિત્રો તમે ઉપર લઈ જશો તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે આનો જવાબ જે છે મિત્રો સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા મિત્રો યોગ્ય અને વ્યાજબી એટલે અહીંયા બે નંબરનું ઓપ્શન મિત્રો ખરેખર સાચું છે મેં ફક્ત શું કર્યું ફરી એક વખત મિત્રો કહી દઉં છું મેં ફક્ત મિત્રો આને વ્યસ્તનો નિયમ સિમ્પલી જાણતો હતો એ લગાડ્યો અહીંયા મિત્રો વ્યસ્તનો નિયમ લગાડ્યો આ ચોકડી મારો એટલે સાઇન થીટા થાય આ ચોકડી મારો એટલે કોસ થીટા યોગ્ય જવાબ જે છે મિત્રો આપણે કહી શકીએ ચાલો જોઈએ મિત્રો આજનો અંતિમ અને છેલ્લો મિત્રો આપણે વિચાર કરીએ તો 5 tan થીટા બરાબર 4 આપેલા છે અને સામે એક સરસ મજાનું સાદુરૂપ છે 3 sin થીટા માઇનસ 2 cos થીટા ભાગ્યા 2 sin થીટા વત્તા મિત્રો 3 cos થીટા એનું મૂલ્ય મિત્રો શું થતું હશે તો અહીંથી શું શરૂઆત કરીએ આપણે ગણેલો દાખલો આમ તો કહી શકાય પણ રિવિઝન માટે મિત્રો આ વસ્તુ જે છે આપણે પસંદ કરેલી છે બરાબર તો tan થીટાનો જો એક ત્રી ગુણોત્તર તમને આપેલો હોય તો 100% આને મિત્રો શું કહેવામાં આવે છે સામેની બાજુ અને આને મિત્રો શું કહેવામાં આવે છે પાસેની બાજુ કર્ણો પણ આપણે મિત્રો મેળવી શકીએ છીએ પરંતુ એક મિત્રો અહીંયા ભૂલ થવાની શક્યતા છે એટલે બરોબર ધ્યાન રાખજો આંખો ખોલીને કે અહીંયા 4 આપેલા છે 5 આપેલા છે એટલે 3-4-5 ની ત્રિપુટી અને કર્ણ તગડો એવું મિત્રો ક્યારેય નહીં કહેતા નહીતર મિત્રો ભૂલ પડશે કેમ કે તો ઉખણપટી થશે હા એવું થઈ શકે છે 100% 3-4-5 ની ત્રિપુટી છે પણ અત્યારે કદાચ સામેની બાજુ એને માપીને ચોગડો આપેલી હોય પાસેની બાજુ એને માપીને પાંચડો આપેલી હોય તો આ બાજુ તગડો નહીં આ બંને જે બનાવે એ બાજુ આપણે પસંદ કરવી પડે એટલે કર્ણમાં ગોખણપટ્ટી કરીને તગડો ન મુકાય ઘણા એમ થાય કે આવું બની શકે કે પાંચડો તો આ બાજુ આપેલી છે આ ત્રિપુટી છે એવું સમજવાની અત્યારે જરૂર નથી અત્યારે આનો કર્ણ જે કંઈ આવતો હોય એ કાયદેસર લાવવો પડે આનો વર્ગ વત્તા આનો વર્ગ બેને ભેગા કરીને એનું વર્ગમૂળ કાઢવું પડે એ મિત્રો કર્ણ થાય પણ અહીંયા કર્ણની જરૂરિયાત નથી શા માટે તો કે મેં આવો દાખલો એક ગણાયો હતો કે આને સાઇન થીટાના છેદમાં કોસ થીટા કહેવામાં આવે છે તો આને 4 ના છેદમાં 5 કહેવામાં આવે છે બીજું કે આમાં સાઇન કોસ છે સાઇન કોસ છે તો બંનેના છેદમાં કર્ણ આવશે એની ગેરંટી એટલે ઉપરે કર્ણ ઉડશે નીચે કર્ણ ઉડશે વાસ્તવમાં શું છે તો આવી રીતે છે જુઓ 3 sin θ - 2 cos θ ભાગાકાર એટલે નીચે લઈ લઉં છું 2 જે છે એ મિત્રો સાઇન થીટા અને 3 જે છે એ મિત્રો અહીંયા તમને કોસ થીટા આપેલું છે હું તમને એવું કહેવા માંગુ છું કે કર્ણો કદાચ ગમે તે લખો અહીંયા માનો કે રાજા રાણી હાથી કોઈ પણ મૂકો તો અહીંયા મિત્રો હાથી આવશે અહીંયા હાથી આવશે એટલે હાથી તો ઉડી જવાના છે એટલે કર્ણની કોઈ ભૂમિકા નથી સાઇનને મિત્રો ચોગડો કહી દો કોસને મિત્રો પાંચડો કહી દો તો એ જવાબ તમારો સાચો પડશે તો અહીંયા મિત્રો આપણે 4 લઈશું માઇનસ 2 કોસ માટે મિત્રો આપણે 5 મૂકી દઈએ છીએ અહીંયા 2 ના 2 સાઇન માટે મિત્રો આપણે ચોગડો મૂકી દઈશું 3 જે છે એની સાથે બાજુમાં મિત્રો આપણે 5 જે છે મૂકી દઈએ છીએ તો અહીંયા 4 3 ને 12 જોવા મળશે 12 માંથી મિત્રો 10 કાઢવામાં આવશે 4 2 ને 8 જોવા મળશે અને 5 3 ને 15 થશે તો અહીંયા 2 ના છેદમાં 23 જે છે મિત્રો યોગ્ય અને વ્યાજબી જવાબ એટલે ઓપ્શન આપણી માટે બી છે મિત્રો ખરેખર સાચું છે બરાબર છે એટલે કર્ણોની આવા પ્રકારની દાખલામાં કંઈ જરૂરિયાત હોતી નથી મેં અગાઉ પણ આનો ભાગ લીધો ત્યારે વાત કરેલી હતી કે કદાચ તમે કર્ણોને લખો તોય મિત્રો અહીંયા છેદમાં કર્ણ આવે છે એટલે ઉડી જ જતો હોય છે બરાબર છે
તો મિત્રો આજનો જે આપણો માય એપિસોડ હતો એની અંદર મિત્રો મેક્સિમમ એવા પ્રયત્નો કરવામાં આવેલા હતા કે જે દાખલાઓ 1-7 ભાગની અંદર ક્યાંક ચૂકાઈ ગયા હોય તો એને મિત્રો ખાસ પહેલી પ્રાયોરિટી આપેલી છે. સાથે સાથે મિત્રો કદાચ એવા દાખલાઓ પણ આપણે સમાવેશ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે કે જે માનો કે પ્રથમ વખત આવતા હોય બરોબર, અને થોડા મિત્રો અલગ પ્રકારના દાખલાઓ હોય એવાને પણ મિત્રો ભાગની અંદર આપણે પ્રાયોરિટી મિત્રો આપવામાં આવેલી છે. ટૂંકમાં એવું કહેવું તો કહી શકાય કે મિત્રો ત્રિકોણમિતિ જે છે એના ઉપર કદાચ પીએચડી કરવું હોય તો હવે મિત્રો આપણે કરી શકીએ, કેમ કે ભરપૂર જે છે મિત્રો આનું ટોટલ નોલેજ જે છે આપણે 1-7 ભાગની અંદર મિત્રો મેળવેલું છે બરોબર. જે લોકોએ વ્યવસ્થિત 7-7 ભાગ જોયા છે એની માટે છે હો, બાકી જે લોકો ખાલી ચેક કરવા આવે છે અને આ 8 ભાગમાંથી ફક્ત 10 મિનિટ જેટલું માત્ર જોઈ શકે છે તો એ લોકો માટે મિત્રો આ ચેનલ જે છે મિત્રો ટોટલ નકામી ચેનલ મિત્રો કહી શકાય છે. તો મિત્રો વ્યવસ્થિત તમને જો ગણિત જે છે મિત્રો તમારે શીખવાની ગણતરી હોય તો મિત્રો સંપૂર્ણ કોર્સ જે છે એ કરવાનો આગ્રહ રાખશો, પછી કોઈ ટોપિક હોય તો ભલે અથવા તો આખો કોર્સ હોય તો પણ ભલે બરોબર. બીજું કે ટોટલી કોર્સ જે છે મિત્રો આપણો ફ્રી છે બરોબર, અને સાથે સાથે કહીએ તો મિત્રો સંપૂર્ણ કોર્સ છે મતલબ કે આપણે 55 ટોપિકો જે છે એ ગણિત રીઝનિંગ અને ભૂમિતિના મિત્રો વ્યવસ્થિત રીતે આપણી ફ્રી એપ્લિકેશન છે એની અંદર મિત્રો મૂકેલા છે બરોબર. તો એનો સંપૂર્ણ મિત્રો લાભ લેજો, જીવનમાં ખૂબ બેનિફિટ થશે, કોઈ પણ પ્રકારની મિત્રો ખૂટ જવાના આની અંદર ચાન્સ જ નથી રહેલા, કેમ કે ટોટલી ફ્રી કોર્સ જે છે મિત્રો આપેલો છે અને સાથે સાથે મિત્રો સંપૂર્ણ કોર્સ આપેલો છે એટલે કે કોઈ પણ ટોપિક છે એને મિત્રો સરળતાથી લઈ અને મિત્રો એની અંદર ડીપ ની અંદર પણ મિત્રો આપણે ઉતરેલા છે એવા પ્રકારના મિત્રો દાખલાઓ જે છે આપણે તમામ બનાવેલા છે. અને મિત્રો જો તમે ફક્ત ને ફક્ત પરીક્ષા લક્ષી તૈયારી કરતા હોય તમારી પાસે મિત્રો સમય ઓછો હોય સાથે મિત્રો સ્માર્ટ બુક જે છે મિત્રો બેસ્ટ છે જેની અંદર 1900 પેટર્ન આવી જાય છે અને 1900 પેટર્ન જે છે એની અંદર મિત્રો તમે પસાર થઈ જાઓ એટલે સમજી લેવાનું કે ગણિત રીઝનિંગ અને ભૂમિતિ એમાંથી સારું સારું જે પૂછાઈ શકે એવું છે અથવા તો જે પૂછાયેલું છે એવા પ્રકારના તમામ દાખલાઓ જે છે એનું રિવિઝન તમને મિત્રો 1900 ની અંદર જોવા મળવાનું છે. તો આ બુક જે છે મિત્રો તમારી માટે બેસ્ટ વસ્તુ રહેશે. છતાંય બુક ની અંદર કોઈ જગ્યાએ કન્ફ્યુઝન લાગતું હોય તો મિત્રો બાજુની જ અંદર તમને તમામે તમામ જગ્યાએ મિત્રો QR કોડ આપેલા છે. આ QR કોડ ને મિત્રો આપણી એપ્લિકેશનમાં સિમ્પલી એક સોફ્ટવેર છે, એપ્લિકેશનમાં નીચે મેનુમાં QR ની નિશાની આપેલી છે ત્યાં ક્લિક કરો તો મિત્રો તમને QR જે છે ને એની પર સ્કેન કરતા એનો વિડિયો જે છે મિત્રો તમને જોવા મળતો હોય છે. એટલે કદાચ કોઈ વસ્તુ લખાણમાં ન સમજાણી હોય તો વિડિયો સમજૂતી જે છે એ મિત્રો સિમ્પલી તમે મિત્રો એની મેળવી શકો છો, જેથી કરીને તમારે કોઈ ગોતવાની કે કોઈ માથાકૂટ જે છે મિત્રો રહે નહીં બરાબર. તો મિત્રો એના માટેની ટોટલી જે છે માહિતી મિત્રો નીચે કોમેન્ટ ની અંદર તમે મિત્રો એપ્લિકેશન ની લિંક આપેલી છે, સાથે સાથે મિત્રો આપણી જે સ્માર્ટ બુક છે એની પણ મિત્રો લિંક આપેલી છે, સાથે મિત્રો ટેલિગ્રામ ની પણ લિંક આપેલી છે. હવે આ ટોપિક જે છે મિત્રો આપણો પૂર્ણ જાહેર થાય છે એટલે આ ટોપિક ની PDF જે છે મિત્રો કેવી રીતે મેળવશું, તો મિત્રો જે આપણો કોર્સ ની સંપૂર્ણ ગણિત ની જે મોટી PDF છે કે જેની અંદર 25 ટોપિકો આવી જાય છે એની અંદર તો હું સમાવેશ કરી દઉં છું, જેથી કરીને ભવિષ્યની અંદર જે લોકો ગણિત ખરીદવાના છે એમને મિત્રો આ ટોપિક આખે આખો મળી જાય બરાબર. તો ઘણા બધાને એમ થશે કે અમે લોકોએ PDF ગણિતના બધા ટોપિક ની લીધેલી છે તો અમારી માટે શું કરી શકાય, તો મિત્રો નાનકડી એવી વાત કરી દઉં કે ટેલિગ્રામ આપણી ચેનલ છે, ટેલિગ્રામ જે છે એની અંદર મિત્રો ખાસ તમે જોડાયેલા રહેજો બરાબર. તો ટેલિગ્રામ ની અંદર આ વસ્તુ જે છે મિત્રો એકદમ સિમ્પલી મિત્રો તમને ફ્રી ની અંદર હું અહીંયા સેન્ડ જે છે મિત્રો કરી દેવાનો છું. બીજો રસ્તો તમારી પાસે એ છે કે આપણી એપ્લિકેશન છે એમાં ફ્રી PDF માં જતા રહેજો, આની PDF જે છે મિત્રો આખે આખે મૂકી દેવામાં આવશે, મતલબ કે 8-8 ભાગ જે છે એની PDF જે છે એટલે કે આખો ટોપિક ત્રિકોણમિતિ જે છે એની PDF મિત્રો તમને સિમ્પલી આપણી એપ્લિકેશન ની અંદર પણ અવેલેબલ થઈ જવાની છે અને મિત્રો આપણી ટેલિગ્રામ ની અંદર પણ મિત્રો અવેલેબલ થઈ જવાની છે. અને ભવિષ્યમાં જે સંપૂર્ણ આખો કોર્સ લઈ રહ્યા છે એ લોકોને પણ મિત્રો કોર્સ ની અંદર જ આ ટોપિક જે છે મિત્રો સમાવેશ કરી નાખવાના છે. તો મિત્રો આ વાત થી થોડાક આયોજન ની મળીએ મિત્રો ફરીથી ટૂંક સમયની અંદર મિત્રો આપણે મળવાના છે, તો ત્યાં સુધી તમારા મિત્રો સુધી વિડીયો ને મિત્રો તમારે ખાસ શેર કરતા રહેવાનું છે બરાબર. તમારા મિત્રો જે છે એને મિત્રો તમારે આ વિડીયો જે છે અથવા તો જે આપણો ટોટલ કોર્સ જે છે મિત્રો ફ્રી કોર્સ એને મિત્રો તમે આંગળી ચિંતા રહેજો કે ભાઈ આવા પ્રકારનો ફ્રી કોર્સ જે છે મિત્રો તમે સિમ્પલી કરી શકો છો, એની આર્થિક પરિસ્થિતિ મિત્રો નબળી હોય અથવા તો કોઈ ઉંડાણના મિત્રો ગામડાની અંદર મિત્રો રહેતો હોય તો એના માટે મિત્રો બેસ્ટ ઓનલાઈન જે છે મિત્રો એજ્યુકેશન માટે મિત્રો કહી શકાય કે ગણિત ને શીખવાની ખૂબ ગણતરી હોય તો મિત્રો એની માટે આ પ્લેટફોર્મ જે છે મિત્રો આશીર્વાદ રૂપ છે. ખાસ તમારા મિત્રો સુધી અને શેર કરવાનો મિત્રો આગ્રહ રાખજો. તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચર સાથે, ત્યાં સુધી બધાને જય હિન્દ.